Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Swagatam. Gaya Satrama. આપણે ચર્ચા કરી મનુષ્ય જીવન અને પશુ જીવનમાં અંતર શું છે, શા માટે મનુષ્ય પશુઓ કરતાં શ્રેષ્ઠ છે. કારણ માત્ર એક છે કે મનુષ્ય જિજ્ઞાસા કરી શકે છે અને પશુઓ આ કાર્ય નહીં કરી શકે. એટલા માટે વેદાંત સૂત્ર એવું કહે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. સંસ્કૃત ભાષાના બે શબ્દ અથ અને ઇતિ. અથનો અર્થ છે આરંભ થવું અને ઇતિ એટલે પૂર્ણતા. વેદાંત સૂત્રમાં વેદવ્યાસજીએ લખ્યું અથા તો, એનો અર્થ છે કે અધ્યાત્મ જગત હોય કે મનુષ્ય જીવન, એની શરૂઆત બ્રહ્મ જિજ્ઞાસાથી થાય છે. પણ સમસ્યા એ છે કે આ બ્રહ્મ છે શું? કોઈ કહે છે જીવ બ્રહ્મ છે, કોઈ કહે છે ભગવાન બ્રહ્મ છે, પણ ધ્યાનપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરતા નિષ્કર્ષ નીકળે છે કે ક્યાંક જીવને બ્રહ્મ કહેવામાં આવે છે અને ક્યાંક ભગવાનને બ્રહ્મ શબ્દથી સંબોધન થયું છે. વેદાંત સૂત્રની ટીકામાં શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણ નામના આચાર્ય પોતાની ટીકા લખતા કહે છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ છે પહેલા પોતાના વિષયમાં જાણી લેવું, અને પોતાના વિષયમાં જાણકારી મળી જાય પછી ભગવાનના વિષયમાં જાણકારી લેવી. બંને બ્રહ્મને જાણવાની વાત બલદેવ વિદ્યાભૂષણ પાદ કહે છે. સમજવાનો વિષય છે ભક્તો, કે જ્યાં સુધી આવી જિજ્ઞાસાઓ આરંભ નહીં થાય ત્યાં સુધી આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ નહીં સમજાય. આપણા જે કાંઈ પ્રશ્નો છે પોતાના વિષયમાં, દુઃખના વિષયમાં, કાલે આપણે જે ચર્ચાઓ કરી તો નિષ્કર્ષ નીકળ્યો કે જ્ઞાન તો બહુ જગ્યાએ મળે છે, તો શું બધી જગ્યાએથી લઈ લેવું? તો એમાં આપણે આગળ વધ્યા અને આપણે એ વાત સિદ્ધ કરી કે જ્ઞાનનો એક સ્ત્રોત છે, જ્ઞાનનું એક પ્રમાણ છે. ત્રણ પ્રકારના પ્રમાણોની આપણે ચર્ચા કરી, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણ. આગળના જે બે પ્રમાણો છે એનો નિષ્કર્ષ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. એટલા માટે યથાર્થ પ્રમાણ જે છે, જેની વાત આજ સુધી અસત્ય સિદ્ધ નથી થઈ, એવું એક પ્રમાણ, અને એ છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે પ્રામાણિક સત્તાઓથી શ્રવણ કરેલું જ્ઞાન. અને આપણે અંતે ચર્ચા કરી એ પ્રમાણિત જ્ઞાન શબ્દ પ્રમાણ આવે છે ક્યાંથી, તો શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે વેદો સાક્ષાત નારાયણ. વેદ જે છે એ ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે, અને જે વાણી સૌથી પહેલા ભગવાને બ્રહ્માજીને આપી. શ્રીમદ ભાગવતના મંગલાચરણનો પ્રથમ શ્લોક શ્રી વેદવ્યાસજી લખે છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. ભગવાને આ જ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં પ્રકટ કરાવ્યું છે. એવું સમજવા લાયક વિષય ભણાવ્યું નથી,
કીધું નથી, શું કે ટ્રાન્સફર કર્યું છે ભગવાને. ચારેય વેદોના જ્ઞાનને બ્રહ્માજીમાં ભગવાન દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અને અંતિમ સ્લાઇડોમાં કદાચ તમને સ્મરણ રહ્યું હોય તો આપણે ચાર પરંપરાની વાત કરી હતી. ચાર સંપ્રદાયો જે ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે આ કળિયુગની અંદર. જે જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આપ્યું એ જ્ઞાનને બ્રહ્માજીએ ત્યાંથી આગળ વધાર્યું. બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદને આપ્યું, નારદે એ જ્ઞાન ત્યાંથી આગળ વધારી અને વેદવ્યાસજીને આપ્યું. વ્યાસજીએ પોતાના શિષ્ય મધ્વાચાર્યને, અને આ રીતે એ પરંપરા આગળ વધતા વધતા એ પરંપરાની અંદર એક આચાર્ય થયા શ્રીપાદ માધવેન્દ્રપુરી. આજે તમે જે શ્રીનાથજી જાઓ છો ક્યારેક ક્યારેક દર્શન કરવા માટે, એ શ્રીનાથજીનું પ્રાકટ્ય ગિરિરાજ ગોવર્ધન ઉપર જેણે કરાવ્યું એ છે શ્રીપાદ માધવેન્દ્રપુરી. એમના શિષ્ય થયા ઈશ્વરપુરી, એમના શિષ્ય થયા સ્વયં ચૈતન્ય મહાપ્રભુ, અને મહાપ્રભુની પરંપરામાં આવ્યા ષડગો સ્વામી. વૃંદાવનના જે ષડગો સ્વામીઓ છે એમણે આ જ્ઞાનને આગળ વધાર્યું અને એ નોલેજ આવ્યું શ્રીપાદ નરોત્તમદાસ ઠાકુર પાસે. નરોત્તમદાસ ઠાકુરથી આગળ વધી અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પાસે, અને આ ચક્રવર્તી ઠાકુરના શિષ્ય છે બલદેવ વિદ્યાભૂષણ. અને એ બલદેવ વિદ્યાભૂષણના શિષ્યોની એ પરંપરામાં આગળ જગન્નાથ દાસ બાબાજી મહારાજ, જગન્નાથ દાસ બાબાજીના શિષ્ય થયા શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર, ભક્તિ વિનોદ ઠાકુરના શિષ્ય થયા શ્રીલ ગૌરકિશોરદાસ બાબાજી મહારાજ, અને ગૌરકિશોરદાસ બાબાજીના શિષ્ય થયા શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાદ, અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના શિષ્ય થયા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ. આ રીતે ભગવાન દ્વારા આવેલું જ્ઞાન અહીંયા આપણી સુધી આવ્યું છે એઝ ઇટ ઇઝ. જે ભગવાન સમજાવવા ચાહે છે એ જ અર્થમાં, એ જ મૂળમાં અને એ જ મૂળમાં ભગવાને આ સેમ નોલેજ એક બીજી પરંપરામાં શરૂઆત કરી જેના આચાર્ય હતા શ્રી લક્ષ્મીજી, જે પ્રતિ સમય ભગવાનની ચરણ સેવા કરે છે. એ સેમ જ્ઞાન ભગવાને લક્ષ્મીજીને આપ્યું, અને લક્ષ્મીજીની પરંપરામાં કળિયુગની અંદર આચાર્ય થયા શ્રીપાદ રામાનુજાચાર્ય, જેના મંદિરો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તિરુપતિ બાલાજી, પદ્મનાભ ટેમ્પલ, આવા 108 મંદિરમાં ભગવાનના પ્રકટ વિગ્રહોને પ્રગટ કરાવવાવાળા આચાર્ય એટલે શ્રીપાદ રામાનુજાચાર્ય, જે દક્ષિણ ભારતમાં સંપ્રદાય બહુ ફેલાયેલો છે અને એમની પરંપરા આજ સુધી ચાલે છે. ભગવાને આ જ્ઞાન એક ત્રીજા વ્યક્તિને આપ્યું, ભગવાન શિવ, જેને ભાગવતમાં વૈષ્ણવા નામ યથાશંભુ કહેવામાં આવ્યા છે. ભક્તોના જે શિરમોર છે, આદર્શ ગૃહસ્થ ભગવાન શિવને ભગવાને આ નોલેજ આપ્યું, અને શિવજીની પરંપરા શરૂ થઈ એમાં એક આચાર્ય થયા જેનું નામ થયું વિષ્ણુ સ્વામી. અને આ વિષ્ણુ સ્વામીની પરંપરામાં આગળ જતા ઓર એક મહાન આચાર્ય થયા શ્રીપાદ વલ્લભાચાર્ય, જેમણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી અને ભગવાન બાળગોપાલની વાત્સલ્ય ભાવની સેવાને આ જગતની અંદર પ્રચારિત કર્યું, અને ખાસ કરીને ગુજરાતમાં. આજે એક એક ઘરની અંદર તમે ગોપાલજી જોઈ રહ્યા છો ગુજરાતમાં, એનો આશીર્વાદ કેવલ વલ્લભાચાર્યને આભારી છે. દરેક વ્યક્તિને કૃષ્ણ ભક્તિમાં લગાવ્યા, અને આ જ જ્ઞાન ભગવાને ચોથા વ્યક્તિને આપ્યું, એ બ્રહ્માજીના જે ચાર પુત્રો છે જેને સનકાદિક કહેવામાં આવે છે. કુમાર સંપ્રદાયના નામથી ચોથો સંપ્રદાય શરૂ થયો,
અને કળિયુગની અંદર એના આચાર્ય થયા શ્રીપાદ નિંબાર્કાચાર્ય. એમના મઠો ક્યાંક ક્યાંક છે ઉત્તર ભારતમાં, વૃંદાવનમાં, કોકિલાવન તમે જાઓ ત્યાં છે, ઘણા સ્થાનોમાં છે. તો આ ચાર પરંપરા દ્વારા ભગવાને આ વેદનું જ્ઞાન પ્રચારિત કર્યું. આ ચારેય સંપ્રદાયની અંદર, ચારેય પરંપરાઓમાં યદી તમે કોઈ એક પરંપરાની અંદર જો જોઈન્ટ થાવ છો, કોઈ એક પરંપરામાં તમે આવો છો, તો તમને એ જ જ્ઞાન પ્રાપ્ત થશે જે જ્ઞાન ભગવાને ઉપરથી પરંપરા દ્વારા આ જગતમાં ઉતાર્યું છે. તમારા મનમાં વિચાર આવશે, પ્રભુજી તમે આ શું ચાલુ કર્યું છે અત્યારે? સીધી ભાષામાં સમજો કે કોઈ ફળ હોય અને એ ફળને મારે અહીંયાથી છેલ્લી લાઈન સુધી પહોંચાડવું હોય તો બે ટેકનિક છે. અહીંયાથી હું થ્રો કરું તોય ત્યાં પહોંચશે, અને હું અહીંયાથી પહેલી સીટવાળાને આપું, એ બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, અને છેલ્લે પદ્ધતિ અનુકૂળ કઈ છે? પાસ કરવાની હે ને, ફાયદો શું છે એમાં? અહીંયાથી જો એક એક વ્યક્તિઓ થ્રુ પાસ કરવામાં આવશે તો એ ફળ એઝ ઇટ ઇઝ રૂપમાં ત્યાં પહોંચી જશે, એમાં કાંઈ પણ ફેરફાર થયા વગર. અને જો હું અહીંયાથી થ્રો કરીશ તો વિખાઈ જશે. જ્ઞાનનું આવું જ છે, એને ઉપરથી નીચે સુધી ઉતારવા માટે ભગવાને આ પરંપરાની વ્યવસ્થા કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક ક્રમાંક 2, એવમ પરંપરા પ્રાપ્તમ. અર્જુન, આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે ને, એ હું પરંપરા દ્વારા આપું છું. અને ભગવાને આ ભગવદ્ ગીતાની પરંપરા રીતે બે શરૂ કરી હતી. બે પરંપરાઓ ચાલી, એક રાજાઓની પરંપરા શરૂ થઈ અને એક ઋષિઓની પરંપરા શરૂ થઈ. ઋષિઓની પરંપરામાં વેદવ્યાસજીએ આ ગીતાને મહાભારતમાં વચ્ચે રાખી. પણ અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ 64 કરોડ લોકો અહીંયા ઊભા છે, આમાંથી તમે મને જ શા માટે ચોઈસ કર્યો આ જ્ઞાન આપવા માટે? કારણ કે આપણે ગીતા સમજવાની શરૂઆત કરવાની છે, પણ જો એની પૂર્વ ભૂમિકા નહીં સમજાય તો ભગવદ્ ગીતા સમજમાં આવશે નહીં. ભગવાને અર્જુનને ગીતા આપી, કારણ ભગવાન સ્પષ્ટ કહે છે, અર્જુન ઋષિઓની પરંપરામાં જ્ઞાન ચાલ્યું પણ રાજાઓની પરંપરામાં લુપ્ત થઈ ગયું. આજે તને માધ્યમ બનાવી અને આનો હું ફરીથી આરંભ કરું છું પરંપરા. આ વાત મેં એટલા માટે કરી, પરંપરા કોઈ વ્યક્તિ નથી ચલાવતો, આ ભગવાન દ્વારા સ્થાપિત છે. અને આ પરંપરાને જ સંસ્કૃતમાં સંપ્રદાય કહેવામાં આવે છે. ઘણા લોકો એટલા બુદ્ધિશાળી છે કે એવું કહે છે, સંપ્રદાય એટલે વાડો. કાશીમાં જઈ અને કોઈ સંસ્કૃત આચાર્યને પૂછો કે સંપ્રદાયનો અર્થ વાડો થાય? આવું આવું ગુજરાતી થાય સંપ્રદાયનું? હા, સંપ્રદાયના વિષયમાં આપણને જાણકારી નથી, તો આપણને જાણકારી નથી એનો અર્થ એ નથી કે એ ખોટું છે. ઘણા વિષયમાં આપણે નથી જાણતા સંપ્રદાયના વિષય. સંપ્રદાય એટલે સમજો, આ 4 સંપ્રદાય છે, પાંચમો કોઈ સંપ્રદાય છે નહીં. અને આ 4 સંપ્રદાયોની સાથે બધાનું કનેક્શન જોડાયેલું છે. જેવી રીતે આપણે ઇસ્કોનની વાત કરીએ તો આ ઇસ્કોન એક સંસ્થા જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય સાથે જોડાયેલી છે અને સનાતન ધર્મનો પ્રચાર કરે છે. ઇસ્કોન એઝ સંસ્થા છે, એ ધર્મ નથી. ઘણા લોકો કે આપણા ગુજરાતીમાં, કયો ધર્મ તમે? ઇસ્કોનનો ધર્મ પાળવાનું શરૂ કર્યું એમ ને? બોલો, ઇસ્કોન ધર્મ નથી, સમજો, સનાતન ધર્મનો પ્રચાર કરવા વાળી આ એક સંસ્થા છે જે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોને
એના સહી રૂપમાં આ સમાજની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરે છે. અને આવું જ કાર્ય ઓલા ત્રણેય સંપ્રદાયો કરે છે જેની આપણે આગળ વાત કરી, શ્રી, રુદ્ર અને કુમાર. તો સંપ્રદાયો દ્વારા આવેલું જે જ્ઞાન છે એ પ્રમાણિત છે, પ્યોર છે, અને સમયની સાથે એની યદી જો ચકાસણી કરવામાં આવે તો હજારો વર્ષો પહેલાં લખાયેલા એ ગ્રંથો તે એને આજ સુધી બદલવાની જરૂર પડી નથી. અને દુર્ભાગ્ય જોવો કે જે વિજ્ઞાન અને જે સંવિધાન ઉપર આપણને ભરોસો છે એને સમયે સમયે બદલવું પડે છે. એક જ પ્રમાણ કાફી છે, જેને ભરોસો વિજ્ઞાન ઉપર છે અને સંવિધાન ઉપર છે એણે સમજી લેવું જોઈએ કે વિજ્ઞાન એક મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું છે અને સંવિધાન તે એક મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું છે, અને બે જ્ઞાન અપૂર્ણ છે. કારણ આ જગતના પ્રત્યેક વ્યક્તિની અંદર ચાર ત્રુટીઓ છે, ભ્રમ, પ્રમાદ, વિપ્રલિપ્સા, કારણ પાટવ, ઈશ્વરેર વાક્ય એ દોષ નહીં. કવિરાજ ગોસ્વામી કહે છે આ જગતના મનુષ્ય જે કાંઈ જ્ઞાન આપે ને એમાં ચાર દોષ રહેલા છે, જે કાલે જોયા, ભૂલ કરવી, છેતરવું, છેતરાવું અને ભ્રમિત થવું. વિજ્ઞાન ભૂલે કરે છે, ભ્રમિત છે, પોતે છેતરાયેલું છે અને ગામને છેતરાઈ છે. સેમ સંવિધાનની અંદર છે, અને જો એ સંવિધાન પૂર્ણ હોત તો આજે ભારત વર્ષમાં એકય વ્યક્તિ દુઃખી ન હોત. મનુષ્યની રચના છે એટલે અપૂર્ણતા હરેક લેવલ ઉપર બનેલી રહેશે, આને કોઈ નહીં કાઢી શકે. પણ તમારા મનમાં એક પ્રશ્ન થશે કે મનુષ્યમાં જો અપૂર્ણતા હોય તો ભાઈ તમારું શું કામ સાંભળવું અમારે? તમે પ્રશ્ન કરી શકો કે તમે અહીં વ્યાસપીઠ ઉપર બેઠા કે તમે પૂર્ણ તો છો જ નહીં? પ્રશ્ન તમારો ઉચિત છે, હું પૂર્ણ નથી પણ હું જે જ્ઞાન આપી રહ્યો છું એ પૂર્ણ છે. બહુ સરળ સમજવા લાયક છે. ટપાલી આપણા ઘરે આવે અને એમ કે તમારું કુરિયર આવ્યું છે, તો આપણે મતલબ કુરિયરથી છે કે ટપાલી યુનિફોર્મમાં આવ્યો છે, નથી આવ્યો, એ નાઈન આવ્યો હશે, નાયા વગેરે આવ્યો હશે? પોસ્ટમેનનું કામ છે જે વસ્તુને લઈને આવ્યો એને પહોંચાડવાની, અને અમે તે એઝ પોસ્ટમેન જે ઉપરથી આવ્યું છે એને જ આગળ વધારી રહ્યા છે. એટલે તમે જે સાંભળો છો ને એ પ્રમાણિત છે, એમાં કોઈ દોષ નથી. કારણ એવમ પરંપરા પ્રાપ્તમ. જ્યારે જ્યારે વ્યક્તિ જીવનની સમસ્યાઓથી અટવાઈ જાય ત્યારે એણે ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ. આ એક પૂર્ણ જ્ઞાન આપવાવાળો સમસ્ત વૈદિક ગ્રંથોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા. શું કામ સમજવું જરૂરી છે? કારણ કે જ્યારે જ્યારે સમસ્યા ઊભી થઈ ત્યારે ઉત્તરો આમાંથી નીકળ્યા છે. અર્જુનના જીવનમાં સમસ્યા ઊભી થઈ, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આવી અને અર્જુને કીધું, હે અચ્યુત, હે કેશવ, મારા રથને બે સેનાઓની વચ્ચે લઈ લ્યો. ભગવાને કીધું કારણ, કારણ એક જ, મારે જોવું છે કે મારે યુદ્ધ કોની સાથે કરવાનું છે. ભગવાન કહેલા તો તને પહેલા ખબર નહોતી ઘરેથી, તારે લડવાનું કોની સામે છે? સામે દુર્યોધન જ છે, એના સાથીદારો છે, એ છે, આમાં કોઈ નવી વસ્તુ નથી. છતાં અર્જુને કીધું નહીં, લઈ લ્યો રથ, લઈ લ્યો ને. અને એઝ સારથીના રૂપમાં દ્વારકાધીશ રથને બંને સેનાઓની વચ્ચે સ્થાપિત કરે છે ત્યારે અર્જુનની દ્રષ્ટિ પડે છે, અરે આ તો બધા મારા સગા સંબંધીઓ સામે ઉભા છે. અને અર્જુનની અંદરથી જે દલીલો નીકળી છે, ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં 46 શ્લોકો છે અને 46માંથી 30 શ્લોકની અંદર અર્જુનની દલીલો એવી જબરજસ્ત દલીલ એણે પ્રસ્તુત કરી છે ભગવાનને,
સૌથી પહેલા એણે કીધું કે મારે શા માટે લડવું જોઈએ, બતાવો. કિમ નો રાજ્ય ન ગોવિંદ ભોગે ન જીવિત નવા. શું કામ લડીશ આ રાજ્ય માટે? નથી જોતું રાજ્ય. ભીખ માગીને જીવન પસાર કરીશ, પણ મારા સ્વજનોને મારી અને પ્રાપ્ત થયેલું સુખ ગોવિંદ જોતું નથી મારે. આ નહીં ચાલે. અને આ યુદ્ધનું પરિણામ શું નીકળશે એ જાણો છો તમે? આમાં યુવાનો મરશે, પુરુષોનું મૃત્યુ થશે, અને યુવાનો નહીં રહે, પુરુષ નહીં રહે, કેવલ સ્ત્રીઓ વધશે, વૃદ્ધો નહીં રહે. સમાજને સંસ્કાર કોણ આપશે? રક્ષા કોણ કરશે સમાજની? અને અર્જુનના મુખેથી વાત નીકળી ગઈ, સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષણેય જાયતે વર્ણ સંકર. પુરુષો નહીં રહે, સ્ત્રીઓ ઉપર કોઈ કંટ્રોલ નહીં રહે, સ્ત્રીઓ દૂષિત થશે, અને આવી દૂષિત સ્ત્રીઓના ગર્ભથી જે બાળક જન્મ લેશે કેવું હશે? વર્ણ સંકર. આખા સમાજની પથારી ફેરવશે આ અર્જુને કીધું છે. એટલા માટે હે ગોવિંદ, યુદ્ધ ન થવું જોઈએ. મેં તો ખાલી બે દલીલ રજૂ કરી, તો આપણા મનમાં થતું છે ના અર્જુને કીધું એ પરફેક્ટ છે, એકદમ પાક્કું છે. અને ગીતા વાંચવા વાળા કેટલાય લોકો પ્રથમ અધ્યાયને વાંચી અને અર્જુનના પક્ષમાં બેસે છે કે ના અર્જુનની દલીલ એકદમ ઓકે છે, એણે યુદ્ધ કરવું જ નહોતું અને એની ઈચ્છાય નહોતી યુદ્ધ કરવાની, પણ કૃષ્ણએ એને યુદ્ધ કરવા માટે પ્રેરિત. એટલે આ કૃષ્ણ ભગવાન હોઈ શકે નહીં. ઓલાને લડવું નહોતું, પણ આણે ગીતા કહીને લડાયો છે. આ આપણો વિચાર છે. જેણે ગીતા વાંચી નથી, જેણે ગીતા સાંભળી નથી, જેણે ગીતાનો અભ્યાસ નથી કર્યો, એના મનનું આ ચિંતન છે. કારણ કે અસલી ખેલ દ્વિતીય અધ્યાયથી આરંભ થાય છે. અને ઘણા લોકોએ તો ત્યાં સુધી નિષ્કર્ષ કાઢી નાખ્યો, ગીતા હું તો નહીં વાંચું, હાથ પેઢીને કહેતો જઈશ લાલ કપડામાંથી બહાર ન કાઢતા જો, ખબરદાર બહાર કાઢી છે. હે, લાલ કપડામાં ફીટ બાંધો, મંદિરમાં મૂકો અને આરતી કરો, કોઈ દી ખોલવાની નહીં. એક દાદાએ આવો ઉપદેશ આપ્યો પોતાના પૌત્રને. પૌત્ર મારી જેવો હશે, એટલે એણે પ્રશ્ન કર્યો કે દાદા આને લાલ કપડામાંથી બહાર નહીં કાઢવાનું કારણ શું છે? આ લાલ કપડામાંથી બહાર શું કામ નથી કાઢવાની? ત્યારે એ દાદા એને ઉત્તર આપતા કહે છે કે આ લાલ કપડામાંથી ગીતા ખોલીને જો તું વાંચીશ તો તું બાવો થાયશ. ગીતા વાંચીને શું થાય? બાવો થાયશ. આવો ઉત્તર આપ્યો એણે. હવે આને થોડું પ્રેક્ટિકલ રૂપમાં જોઈએ. આ ભારત વર્ષમાં જેટલા બાવા છે એને પૂછો ગીતા વાંચીશ? ગોતો જ્યાંથી આપણે તમારે ગોતવાના હોય ને. અને હકીકત વાત છે, જેણે જેણે ગીતા વાંચી યા તો સાધુ બને, યા તો વૈષ્ણવ બને, અથવા ભગવાનનો મહાન ભક્ત થશે. અને ગીતા જેણે નથી વાંચી ને એ બધા બાવા થવાના. બાવા ઈ જ થયા છે જેને ગીતા સમજ ન પડી, ગમે ત્યાં ખોડી દીધા ચીપિયા, મોજ આવે ને. આપણે જઈને પૂછવી, મહારાજ કાંઈક શ્રવણ કરાવો ને, કાંઈક ઉપદેશ, તો ચેલો બાજુમાં જ કે બાપુ મૌન છે, બોલતા નથી. તું કેને ભાઈ આને કાંઈ આવડતું નથી? અમુક અમુક પછી ખોલી અને એણે જે નિષ્કર્ષો કાઢ્યા છે, કૃષ્ણ કોઈ પ્રગટ નથી. કૃષ્ણ એટલે પરમાત્મા અને અર્જુન એટલે જીવાત્મા. પાંચ પાંડવો એટલે આપણી પાંચ ઇન્દ્રિયો રૂપકના ઢગલા કરી નાખ્યા છે ભગવદ્ ગીતામાં. એવા એવા અર્થો કાઢ્યા રાજકારણીઓએ ગીતા ઉપર ટીકા લખી, એણે રાજકારણનું વર્ણન ચાલુ કર્યું. એમાં
કોઈ ફિલોસોફરે લખ્યું એણે જ્ઞાનનું વર્ણન ચાલુ કરી દીધું. બધાએ ગીતાઓ ઉપર પોતપોતાના મત આપી આપી અને ભગવદ્ ગીતાના મૂળ ઉદ્દેશ્યને ભૂલાવી દીધો કે આ ગીતા ખરેખર કહેવા શું માગે છે. કોઈ પાસે અર્થ ન રહ્યો. એટલે ભારતની અંદર 542 ટીકા ભગવદ્ ગીતાની હોવા છતાં આ ભક્તિવેદાન સ્વામીના મનમાં 1965માં એ વિચાર આવ્યો કે આ જગતને એક ગીતાની ઓર જરૂર છે. અને એક ઇંગ્લિશ પત્રકારે એમને પૂછ્યું કે આટલી બધી ભગવદ્ ગીતા પહેલેથી જ સમાજમાં વિદ્યમાન છે, તો પછી તમે એમાં એક ઓર હું કામ ઉમેરો કરો છો? અને આ જ ભગવદ્ ગીતાની ભૂમિકામાં લખાયેલું પ્રભુપાદનું તાત્પર્ય એમાં એણે વાત કરી કે આ ભગવદ્ ગીતા મારે એટલા માટે લખવી પડી કે આવૃત્તિઓ અનેક હતી, પણ એમાં ક્યાંય એ વસ્તુ નથી જે અર્જુન કૃષ્ણને કહેવા માંગે છે. મૂળ વાત કોઈએ રજૂ કરી એટલે એક એવી ભગવદ્ ગીતાની સમાજને જરૂર છે જેમાં એ જ્ઞાન આપવામાં આવ્યું હોય જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગે છે. એટલા માટે શિલ પ્રભુપાદજીએ આ ગીતા લખી. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે પ્રભુપાદને કેમ એમ લાગ્યું કે એને જ લખવાની જરૂર છે. પ્રભુપાદજીએ આ ગીતા લખી અને આ ગીતાને સમાજમાં પ્રેઝન્ટ કરી. તમે જાણો છો આનું રિઝલ્ટ શું નીકળ્યું છે? આ ભગવદ્ ગીતા દુનિયાની 70થી વધારે ભાષાઓમાં છપાઈ ચૂકી છે. તમે એ તો સાંભળો છો સોશિયલ મીડિયામાં કે 70થી વધારે ભાષાઓમાં ગીતાનું અનુવાદ થયું છે, પણ આ કર્યું જ કોણે એ ખબર છે? કઈ ગીતા આખા વિશ્વમાં ધૂમ મચાવે છે અને કઈ ભગવદ્ ગીતાને વાંચી અને કોઈ પણ ધર્મ કે જાતિનો વ્યક્તિ કૃષ્ણના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કરે છે? એ ભગવદ્ ગીતા છે ભક્તિવેદાન સ્વામીની કલમે લખાયેલી ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે એઝ ઇટ ઇઝ. કેવલ લખાણ કર્યું નહીં, એનું પ્રમાણ આજે આપણી સામે છે. એઝ ઇટ ઇઝ દિવ્ય જ્ઞાનનો આ પ્રભાવ છે. એટલા માટે અંતિમ સ્લાઇડની જે વાત આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે કાલે મારે થોડુંક ભગાવવું પડ્યું હતું. સમયના અભાવમાં પ્રથમ દિવસ હતો અને થોડું લેટાઈ હતું. તો અંતિમ સ્લાઇડમાં આપણે જોયું કે શિક્ષક, પુસ્તક અને સ્કૂલ આ ત્રણેય પ્રમાણિત હોવું જોઈએ. તો એનું પ્રમાણ હવે તમને પ્રાપ્ત થઈ ગયું હશે. શિક્ષક, ચાર પરંપરા બતાવી એમાંથી કોઈ એક વ્યક્તિને તમારે ચોઇસ કરવો પડશે એઝ ટીચર. પાઠ્યપુસ્તક એઝ ઇટ ઇઝ પરંપરાઓથી આવેલું જ્ઞાન. અને શાળા, શાળા અર્થાત આ પરંપરાઓ જેમાંથી જ્ઞાન આવી રહ્યું છે, જ્યાંથી તમે શિક્ષકની ચોઇસ કરો છો, એ પરંપરા જ આપણી અસલી યુનિવર્સિટી છે. આ જ્ઞાન જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ ત્રણ વસ્તુ પરફેક્ટ ન હોય ત્યાં સુધી આપણે કોઈ દિવસ સત્યના નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ નહીં. એટલા માટે ભગવદ્ ગીતાનો આ જે ઓવરવ્યૂ છે, પરિચય છે, એ અહીંયા પૂર્ણ થાય. અને પ્રથમ દિવસના અંતમાં આપણો જે નિષ્કર્ષ નીકળ્યો છે કે શબ્દ પ્રમાણ સૌથી વધારે પ્રમાણિત અને સત્ય છે. આવો આજના વિષયમાં આપણે પ્રવેશ કરીએ. આજનો આપણો વિષય છે હું કોણ છું, હુ એમ આઈ. ગયા સત્રમાં આ એક માત્ર પ્રશ્ન હતો અને આજના સત્રમાં આની ઉપર આપણે પૂરી ડિટેલ ચર્ચા કરવાની છે પોતાના વિષયમાં, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એ પ્રશ્ન યદી આપણે પૂછીએ હું કોણ છું, તો એનો ઉત્તર આવશે આપણી વાસ્તવિક સ્થિતિ જે છે, આપણી ઓરિજિનલ કન્ડિશન જે છે એ આત્મા તરીકેની છે. શિલ પ્રભુપાદના ગ્રંથોનું એક અજર અમર વાક્ય, વી આર નોટ બોડી, વી આર સોલ. આપણે આ શરીર નથી,
આપણે કોણ છીએ? આત્મા છીએ. પણ પ્રશ્ન એ થાય ને, આત્મા શબ્દ સાંભળીએ અને રૂવાડા બેઠા થાય, કઈક આવે નહીં. શું કામ ડરીએ છીએ આત્માથી આપણે? શું કામ ભય લાગે છે આ આત્મા શબ્દને સાંભળીને? એનું એકમાત્ર કારણ, આત્માના વિષયમાં આપણને જાણકારી નથી, જે આજ આપણે લેવાની છે. એટલે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ આપણા સ્વરૂપને, કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. પણ ખબર કેમ પડે? તો એક એક્ઝામ્પલ બહુ સરળ. તમે કાર ચલાવો છો, કાર તો જોઈ છે ને બધાએ, ભલે આપણી પાસે ન હોય, આપણે કાર જોઈ છે. કારમાં એક ડ્રાઈવર હોય છે અને એક કાર છે. હવે કોઈ વ્યક્તિ અને રોડ ઉપર ગાડી લઈને નીકળે અને આપણે એમ કહીએ કે જો આ મહેશભાઈ જાય છે, કાર લઈને મહેશભાઈ નીકળ્યા છે, કારમાં બેઠા છે, કાર ચલાવી રહ્યા છે, છતાં આપણે શું કહેશું? મહેશભાઈ જાય છે. હવે મહેશભાઈ છે એ કાર છે? મહેશભાઈ કાર છે? એ કારમાં બેઠા છે, મહેશભાઈ કાર નથી. એવી રીતે આપણું જે મૂળ સ્વરૂપ છે, આપણે આત્મા છીએ અને આ શરીરમાં બેઠા છીએ. એક વસ્તુ સમજો તમે, કારમાં બેસવાથી આપણે કાર થઈ જતા નથી, એમાં શરીરની અંદર બેસવાથી આપણે આ શરીર થતા નથી. શરીર અલગ વસ્તુ છે, આત્મા અલગ વસ્તુ છે, કાર અલગ વસ્તુ છે, ડ્રાઈવર અલગ વસ્તુ છે. સમજમાં આવ્યું? આ ઉપર હું ભાર એટલા માટે આપી રહ્યો છું કારણ કે આત્મા અને શરીર વચ્ચેના ભેદને જો વ્યક્તિ સમજે નહીં, તો એને ગીતાની આગળની એકય વાત સમજમાં આવે. ગીતા સમજવા માટે આ કોન્સેપ્ટ સૌથી પહેલા ક્લિયર હોવો જરૂરી છે કે આપણે આ શરીર, અને ભગવાને તે શરૂઆત અહીંથી જ કરી છે. અર્જુને જેટલી સમસ્યા રજૂ કરી, જેટલા પ્રોબ્લેમ રજૂ કર્યા, એની શરૂઆત ભગવાને અહીંથી કરી. અર્જુન, તું આ શરીર નથી. સાંખ્ય યોગ અધ્યાય 2, તું આ શરીર નથી. આપણે કારમાં બેસીએ છીએ, કાર આપણે નથી, શરીરથી કાંઈક જુદા છીએ. પણ પ્રશ્ન એ છે, ખબર કેવી રીતે પડે? અત્યારે હું તમને અહીંયા કહું કે મેં તમને કહી દીધું તમે આ શરીર નથી, આત્મા છો, પણ ખબર પડી આપણે આત્મા છીએ એવું માનીએ? કોઈ અનુભૂતિ થઈ આટલું સાંભળ્યા પછી? અરે યાર, વિચારો શું કામ? ન જ થયું હોય અને આટલામાં સમજાતું હોત તો આ કોર્સ થોડો થાય યાર. અહીંયા જો એક વાત સ્મરણ આવી છે વચ્ચે, જ્ઞાન જે છે ને એ બહુ નજીક જ્યાંથી મળતું હોય, નજીકમાં પહેલું ધ્યાન નજીકમાં લેવું જોઈએ, બહુ દૂર ન વયું જવું જોઈએ. હવે માનો શરીર અને આત્માનો ટોપિક શરૂ થયો એટલે ઘણાને આત્મા કેવી રીતે સીધો સ્વર્ગ બ્રહ્મલોક ક્યાં ક્યાં વિચારવામાં ભોગી જાય. અહીંયા આપણી નજીક જોવો, આપણી ચર્ચા થઈ રહી છે, આપણી પોતાની વાત છે. તો શરીરથી આપણે કંઈક અલગ છીએ ખબર કેવી રીતે પડશે? આપણી પાસે ત્રણ ઓપ્શન છે આ વસ્તુને સમજવા માટેના. પહેલો ઓપ્શન છે સામાન્ય સમજ, બીજું છે ચેતના, અને ત્રીજી વસ્તુ છે મૃત્યુથી નજીકનો અનુભવ. આ ત્રણેય વિશે આપણે ડિટેલ ચર્ચા કરવાની છે. તો આનાથી આપણે સમજી શકશું કે આપણે આ શરીર નથી, પણ આપણે આત્મા છીએ. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ સામાન્ય સમજ, એકદમ સિમ્પલ, કે વસ્ત્ર આપણે દરરોજ બદલીએ છીએ.
અહીંયા ગીતા કોર્સમાં બેઠા છીએ, આ પૂરું થશે, ઘરે જશું એટલે આપણે આપણા નાઇટ ડ્રેસમાં આવશું. માની લો વસ્ત્ર બદલાઈ ગયા, અને વસ્ત્ર બદલીને આપણે ઘરે ગયા અથવા ઘરે જઈને વસ્ત્ર બદલીને બેડરૂમમાંથી બહાર નીકળ્યા, અને બહાર આપણા બા બેઠા હોય હોલમાં અને રોવાનું ચાલુ કરે, ભાઈ બદલાઈ ગયો. શું થાય? આપણે કેવું પડે, બા છાના રહ્યો, હું એનો ઈચ્છું, મેં કપડાં બદલ્યા જ ખાલી. બરાબર, વસ્ત્ર બદલાય પણ વ્યક્તિ બદલાતો નથી. મૃત્યુ પામેલો વ્યક્તિ, અહીંયા તમે જે સ્લાઇડ ઉપર જોઈ રહ્યા છો, આ ઉદાહરણ એક બહુ સરળ એક્ઝામ્પલ છે. અહીંયા એક બાળક છે, એની બાજુમાં એક યુવાન છે, અને એની બાજુમાં એક વૃદ્ધ વ્યક્તિ છે. એ ત્રણેય વ્યક્તિ એક જ છે. એ બાળક જ્યારે યુવાન થયો ત્યારે એનો લુક એ હતો જે વચ્ચે છે, અને એ જ બાળક જ્યારે વૃદ્ધ થયો ત્યારે એનો લુક એ હતો જે છેલ્લા ફોટામાં છે. એકદમ સિમ્પલ સમજ છે. હવે આ કામ તમારે ઘરે જઈને કરવાનું છે. તમે જ્યારે 5 વર્ષના હતા ને ત્યારનો એક ફોટો લગાડજો, જે ડ્રેસિંગ ટેબલ ઉપર તમે તૈયાર થતા હોય ત્યાં. પછી તમે 25 વર્ષના થયા એનો એક ફોટો બાજુમાં લગાડજો, અને પછી આગળની ઉંમર ન હોય એ આગળ ન વધતા, પણ જે લોકો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યા છે એને કે તમે એને બાજુમાં ફોટો લગાડો. અને ત્રણેય ફોટા જોયા પછી એક સામાન્ય સમજ એ ઊભી થશે કે સમયે સમયે એમાં પરિવર્તન થયું છે, પણ એ વ્યક્તિ જેના ફોટા છે એને જેને પૂછો કે તમે ઇનાઈ છો કે તમારામાં કંઈક બદલાઈ ગયું હોય એવું લાગે છે તમને. એક પ્રેક્ટિકલ અનુભવ. કાલે આપણે અહીં ઘણા લોકોએ કીધું, મેં મારી જાતને પ્રશ્ન કર્યા છે. હવે પ્રશ્ન જાતને આ પૂછો કે તમે ઇનાઈ છો કે બદલાઈ ગયા છો, તમારી અનુભૂતિ શું કહે છે? શું લાગે છે? હા, ઉભા થાવ તમે. હા, ઓકે, થેન્ક યુ. એમનું કહેવું એવું છે કે અનુભૂતિ એ છે કે મને એવું લાગે છે કે આજ સુધી હું જે વ્યક્તિ છું એનો એ છું, મારામાં કોઈ બદલાવ થયો નથી. અને આ આપણા બધાનો અનુભવ હશે, પણ છતાં જ્યારે ફોટા બાજુમાં ગોઠવીએ ને ત્યારે જ ખબર પડે કે આપણે બદલાયા છીએ. અંદરથી લાગે છે નથી બદલાણો, અને બહારથી બદલાવ છે. કારણ કે જૂના આલ્બમ ખોલીએ, કોકને તો પોતાના પોતાના લગ્નના જોવે ને તો એમ થાય કે મૂકી દો. આ બીજાની વાત જુદી છે, પોતાનો જોઈ ગયો હોય આલ્બમ તોય થાય કે આ રહેવા દો. એ વખતે હતું યાર એ બધું, હે ને? આ તો હવે થોડુંક આપણે લાઈનમાં આવ્યા છીએ. સામાન્ય સમજમાં આ અનુભવી કહે છે કે શરીરો બદલાય છે, બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી વૃદ્ધાવસ્થા બાજુ ગયા, પણ વ્યક્તિ અંદરથી વાત ફીલ કરે છે કે હું બદલાણો નથી. તો જે હું નથી બદલાણો એ હું કોણ છે? સિમ્પલ. સમજમાં આવે છે વાત કે બાઉન્ડ્રી બહાર જાય છે? આ આ થોડુંક ધ્યાન આમાં કેન્દ્રિત કરજો, કારણ કે આ ફિલોસોફિકલ વિષય છે. પોતાના વિષયમાં આપણે અનુભૂતિ કરીએ છીએ હું એનો ઈ છું, હું બદલાણો નથી. ઓકે, બીજી વસ્તુ જે છે એ છે ચેતના. ચેતનાનો અર્થ છે વિચાર, ઈચ્છા અથવા ભાવ. અહીંયા તમે જુઓ કે જે વસ્તુમાં ચેતના નથી એને આપણે નિર્જીવ કહીએ છીએ. જેમાં ચેતના છે
એને આપણે સજીવ કહીએ છીએ. ચેતના આત્માના હોવાનો એક પાકો પુરાવો છે. કેવી રીતે? આ સ્પીકર અહીંયા પડ્યું છે, આ સ્પીકર 6 દિવસ આપણે વગાડશું, પછી 7મા દિવસે એ જેડીભાઈને એમ નહીં કે હવે બહુ વગાડ્યું ભાઈ, હવે આરામ તો કરવા દો, વચ્ચે પ્રશ્ન કરશે નહીં કરે, શું કામ નહીં કરે? એમાં ચેતના નથી, ચેતના શું કામ નથી? તમે તો એનું એ પાછું લઈને આવો. હે, માની લો, ઓલા કીધું આ માઇક કાળું કેમ છે, તા કે ધોળો નથી એટલે. એ કોઈ ઉત્તર છે યાર? ચેતના એટલે નથી, કારણ કે એનો સોર્સ એમાં નથી. અને ચેતનાનો સોર્સ શું છે? આત્મા છે. કેવી રીતે ખબર પડે? જેવી રીતે ચેતના આખા શરીરમાં વ્યાપ્ત છે, માથાના વાળથી લઈ અને પગના તળિયા સુધી આ ચેતના આખા શરીરમાં વ્યાપ્ત છે. પગમાં કાંટો વાગે એટલે પગ તરત જ મગજને સૂચના આપશે કે ભાઈ તળિયે કાંટો વાગ્યો છે, એટલે માઇન્ડ પછી ત્યાંથી હાથને સૂચના આપશે તો જઈને કાઢ લ્યો. એટલે હાથ જે છે એ પગના તળિયે જશે અને ત્યાંથી કાંટો ખેંચી લેશે, અને મગજને ત્યાંથી મેસેજ મળી જશે માઇન્ડ ઉપર કે ભાઈ કાંટો નીકળી ગયો છે અને હવે પરિસ્થિતિ ઓકે છે. આ કાર્ય કેટલું ફાસ્ટ ચાલે છે, અને વિજ્ઞાન આને ચેતાતંત્ર કહે છે. સાયન્સની ભાષામાં કહો તો ચેતાતંત્ર, અને અધ્યાત્મની ભાષામાં કહો તો ચેતના. પણ પ્રશ્ન એ છે, આ ચેતના આવે છે ક્યાંથી? આ ચેતના આવે છે આત્માથી. ચેતનાનો સોર્સ આત્મા છે. આપણી અંદર જે કાંઈ ભાવ છે, જે કાંઈ લાગણીઓ છે, એ આત્માના કારણે છે. ચેતના વગરનો વ્યક્તિ કેવો હોય? ફોટામાં જોઈ લો તેમ આણપાનો. અને ચેતનાવાળું વ્યક્તિત્વ કેવું છે એ જોવો, તમને અંદાજ આવશે. અત્યારે આપણી અંદર ચેતના છે, આત્મા છે, એટલા માટે આપણે સુંદર લાગીએ છીએ, સારા લાગીએ છીએ, આજુબાજુવાળા બેઠા છે એને કોઈ વાંધો નથી. પણ હમણાં જો આત્મા નીકળી જાય તો એ બાજુની સીટમાં કોઈ બેહે નહીં. બરાબર છે? અહીંયા બેઠા બેઠા માની લો કોઈનો આત્મા એમ કહી દે કે આપણે રજા લઈ લેવી છે, તો એની બાજુની સીટમાં નહીં બેહે કોઈ. સમજમાં આવ્યું? તો ચેતના દ્વારા એ ખબર પડે કે આપણી અંદર આત્મા છે. કારણ કે કોઈ શરીર જ્યારે મરી જાય ને, પછી એને તમે ગમે એટલા કાંટા આપો, એને ચપ્પુથી કાપો, એને સ્મશાનમાં લઈ અને હિન્દુ વિધિ અનુસાર આપણે બાળી દઈએ છીએ, પણ એ શરીર કોઈ દિવસ પ્રતિકાર કરતું નથી. અશ્વિની કુમારમાંથી કોઈ ભાગ્યો એવો આજ સુધી બન્યું? બહુ ગરમ લાગે છે બાપ, રહેવા દે. શું કામ? આત્મા નીકળી ચૂક્યો છે, ચેતના નથી રહી હવે, એટલા માટે લાગણી કે અનુભવી છે નહીં. આ લાગણી અને અનુભૂતિ છે એ ચેતનાની હાજરીનો એક પુરાવો છે. અને સૌથી સરળ સમજો તો અહીંયા બેસીને તમે જે ગીતાકુર સાંભળો છો ને, એ આત્મા શરીરમાં બેઠો છે એટલે જ. નકર એકવાર જો આત્મા નીકળી જાય પછી એ ગીતાકુર એ કાન સ્વીકાર કરતા નથી. એક સમજવા લાયક વાત આમાંથી યાદ આવે છે કે મર્યા પછી પરિવારને બહુ ભાવ થાય, અરે ગીતા વાંચવાની વાહે, જીવતા બિહાર્યો હોત ને વાંચવા તો મરતી વખતે આ ન કરવું પડે. પણ એટલું તો આ ગ્રંથમાં શક્તિ છે, આમાં એ તાકાત છે કે વ્યક્તિના શરીર છૂટી ગયેલા આત્મા નહીં તે આ ગીતા સુખ આપી શકે છે. એટલે અંધશ્રદ્ધાના નામે પાઠ બંધ ન કરી દેતા કે આ મરી ગયા પછી ક્યાં સાંભળે છે. પણ તમે પહેલા એ નક્કી કરો કે મર્યા પછી ગીતા તમે સંભળાવો જ કોને, એ જે શરીર હતું છે એને
કે એમાંથી જવા વાળો આત્મા છે ને, જો હાવ ખોટું નહીં હાંકવાનું હોય એમના, ગમે એ મરી ગયા એટલે આ ગીતા લઈને ધબધબાટી બોલાવવા માંડે. પહેલા એ નક્કી કરો સંભળાવો જ કોને, હે? કારણ કે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે જ્ઞાનીઓ બહુ પેદા થાય. આ ક્યારેક તમે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોય ખબર હોય, બહુ જ્ઞાનીઓ આવે ત્યાં અને ખૂણામાં વાત કરતા હોય. ભાઈ જો આ જીવનનું સત્ય છે. તો પણ ધંધો મૂકીને માળા કરને, હે? અશ્વિની કુમારમાં બેઠા બેઠા જ્ઞાન દેતા હોય, છેલ્લે કાંઈ હારે આવવા નથી. હે, હું કામ તો પણ આ ગામના લીધા એ દેતો નથી ભાઈ. હે, ચાણક્ય પંડિતની ભાષામાં યદી કહે ને તો આ સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાનમાં હોય ને ત્યાં સુધી આ વૈરાગ્ય જાગે. અને કોઈનો ફોન આવ્યો, ભાઈ ધંધો થાય એમ છે, ફાળ્યું આપી દે બાજુ, તું ઘરે લેતો જાય, હું નાઈ લે સાંજે આવી. હવે તમે મને એ કહો, આવી મેન્ટાલિટી આ સંસ્કૃતિની હું રક્ષા કરશે? ભારત બચાવવું છે, સંસ્કૃતિ બચાવી, આ મેન્ટાલિટી બચાવશે? હે, જેણે કોઈ દી ગીતાનું પાનું ખોલ્યું નથી, જેને પોતાના વિષયમાં જાણકારી નથી, આ દેશને બચાવશે કે આવું વ્યક્તિત્વ સમાજ બચાવશે? ગઈકાલે આપણે એક ચર્ચા કરી હતી કે આ દુનિયામાં જેને કાંઈ ન ખબર પડે ને એને જેવું છે કે મને જ બધી પડે છે, પણ મારું કોઈ સાંભળતું નથી. સમસ્યા આ છે. તો આપણી અંદર રહેલી આ ચેતના આપણા શરીરમાં વ્યાપ્ત, એ એક પુરાવો છે, અજર અમર પુરાવો છે કે આત્મા છે. અને મૃત્યુ સમયે આની અનુભૂતિ થઈ જાય છે. એટલે આપણી ત્રીજી વાત, મૃત્યુની નજીકનો જે અનુભવ છે. શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આરંભમાં એક સુંદર કથા છે અજામિલની. આ અજામિલ જ્યારે 88 વર્ષનો થયો ત્યારે એને લેવા માટે યમરાજજીના દૂતો આવ્યા. બહુ પાપી વ્યક્તિ. અને અજામિલને લેવા માટે તમે જુઓ, એ ત્રણેય એને ખેંચી રહ્યા છે એના શરીરમાંથી પાશ નાખીને. તો જ્યારે માણસના મરવાનો સમય નજીક આવે, મૃત્યુથી બિલકુલ નિકટ હોય અને આપણે એની બાજુમાં ઊભા હોય, ત્યારે આપણને આ વાતની અનુભૂતિ થાય છે કે આમાંથી કાંઈક તત્વ એવું બહાર નીકળી રહ્યું છે જેના કારણે આ શરીર હંમેશા માટે ઠપ થઈ જવાનું છે. એ વસ્તુ આત્મા છે. એક સામાન્ય ઉદાહરણથી આને સમજીએ, કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે આ બધી કથાઓ થોડીક આપણને અઘરી પડતી હોય, કારણ કે ભાગવત તો આપણે ખોલ્યું નથી. આ પુરાવો તો છે, સુખદેવ ગોસ્વામીનો પુરાવો છે આ, પણ છતાં કે માની લો કોઈ કારની અંદર ડ્રાઈવર ન હોય અને કારને તમે એક જગ્યાએ મૂકી દો, 20 વર્ષ સુધી એ કાર ત્યાં ત્યાં પડી રહે ડ્રાઈવર વગર, એ કાર એક ઇંચે તે ત્યાંથી હલશે ખરી? શું કામ નથી હલતી? ડ્રાઈવર નથી એટલે. એમ આ શરીર જે છે એ હલવાનું ચલવાનું બંધ કરી દે, એનો અર્થ આનો ડ્રાઈવર તે છુટ્ટી ઉપર છે, એને રજા લઈ લીધી છે. તો એક વાત આ ત્રણ એક્ઝામ્પલ ઉપરથી આપણને ક્લિયર થઈ ગઈ છે કે જો આપણે આત્મા છીએ તો પછી શરીર શું છે. હવે પ્રશ્ન થોડો આપણે ઉલટાવીએ, આપણે જો આત્મા છીએ તો પછી આ શરીર શું છે? એનું કારણ એ છે કે શરીરને જાણવું જરૂરી છે. કેવલ આત્માની જાણકારીએ નોલેજ પૂરું નહીં થાય, પૂર્ણ નહીં ગણાય. આત્માની જાણકારી લીધી તો શરીરની જાણકારી હોવી તે જરૂરી છે. જો આપણને વિદ્યા ખબર છે તો આપણને અવિદ્યા ખબર હોવી જરૂરી છે. જો આપણે સત્યને જાણીએ છીએ તો આપણને ખોટાનું નોલેજ હોવું જરૂરી છે. પૂર્ણતા ત્યારે સિદ્ધ થશે. તો આપણે આત્મા છીએ, શરીર શું છે? શરીર ત્રણ પ્રકારના હોય છે, સ્થૂળ, સૂક્ષ્મ અને આધ્યાત્મિક. ત્રણેયની ડિટેલ તમારી સ્ક્રીન ઉપર છે. સ્થૂળ શરીરમાં 5 તત્વ છે,
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એટલે આપણે કહીએ છીએ કે આ પંચમહાભૂતથી બનેલું શરીર છે આપણું. આ જે બોડી બહાર દેખાય છે ને, જે શરીર, એ પાંચ તત્વનું બનેલું છે, જે પહેલા પાંચ છે. અને આ વાત લગભગ ભારતમાં જન્મેલા બધા લોકોને ખબર છે કે આ પંચમહાભૂતનો પિંડ છે, આટલું બધા જાણે છે. એનાથી અંદર એક બીજું શરીર છે જેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ શરીરમાં ત્રણ તત્વો હોય, મન, બુદ્ધિ અને અહંકાર. આ ત્રણ તત્વનું બનેલું અદ્વિતીય શરીર. અને ત્રીજું શરીર જે છે, આધ્યાત્મિક, ભક્તિ કરી, ભજન કરી અને આ બે શરીરથી જ્યારે આત્મા મુક્ત થાય, પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર જ્યારે એ ભગવાનના ધામમાં પ્રવેશ કરે, ત્યારે એને આ ત્રીજું શરીર પ્રાપ્ત થાય, આધ્યાત્મિક શરીર. એમાં ત્રણ તત્વ છે, સત, ચિત્ત અને આનંદ. આ સચ્ચિદાનંદ શબ્દ એ તમે બહુ સાંભળ્યો હશે, પણ સત, ચિત્ત અને આનંદ એની વ્યાખ્યા શું છે? સત કોને કહેવાય? સતનો અર્થ છે શાશ્વતતા, એક એવું તત્વ જેનો ક્યારેય નાશ થતો નથી. ચિત્ત એટલે જ્ઞાન, એક એવું નોલેજ કે જે કોઈ દિવસ અપૂર્ણ રહેતું નથી. અને આનંદ એક એવું સુખ કે જે એકવાર પ્રાપ્ત થઈ ગયું પછી સુખ કોઈ દિવસ જાતું નથી. અને આપણો ટાર્ગેટ આ ત્રીજા શરીરને પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ, પેલા બે શરીરોને છોડીને. આની ડિટેલ બહુ એટલે આપણે ડિસ્કશન નહીં કરીએ, કારણ કે જો શરીરોની ડિટેલ આપણે ડિસ્કસ કરશું ને તો કદાચ તમારા માટે વિષય બોરિંગ થઈ જશે. ઇન શોર્ટમાં એટલું સમજો કે આ બહાર દેખાતું શરીર, એની અંદર દેખાતું સૂક્ષ્મ શરીર, આ બેની વચ્ચે આત્મા બંધાયેલો છે, જેને તમે માયા કહો છો ને. અને જેના કારણે આપણે માની લઈએ છીએ કે હું આ શરીર છું, એ તત્વનું નામ અહંકાર છે, જે આઠમું તત્વ છે. અહંકાર આપણે માનીએ છીએ ને, હું માણસ છું, કૂતરો સમજે છે હું કૂતરો છું, ગાય સમજે છે હું ગાય છું. હરેક શરીરો સાથે આત્માની ઓળખ કરાવવા વાળું તત્વ એટલે એ અહંકાર છે. આ ઓલો અહંકાર નથી, ફોલ્સિગો નહીં, મિથ્યા અહંકાર જેને આપણે કહીએ છીએ, એ વસ્તુ જુદી છે. હું આટલો પૈસાવાળો છું, હું આટલો સુંદર છું, મારી પાસે આ છે, હું આટલો બુદ્ધિમાન છું, એ મિથ્યા અહંકાર છે, તો ફોલ્સિગો. અને અહીંયા જે સૂક્ષ્મ શરીરનું અહંકાર તત્વ છે, એનું કાર્ય જે શરીરમાં આત્મા જાય એની હારે એની ઓળખ પાકી કરાવી દેવી. અને જો આવું ન થાય ને તો ઈયોનીના સુખ કે દુઃખને માણસ ભોગવી ન શકે. માની લો આજે આપણે મનુષ્ય શરીરમાં છીએ, અને ભગવાન એવું ન કરે પણ આપણે કૂતરાના શરીરમાં જવાનું થયું. હવે જો આપણને એ યાદ રહે કે નહીં હું તો મનુષ્ય છું, તો કૂતરાના શરીરમાં ગયા પછી એ શરીરના કર્મનો ભોગ થઈ શકશે નહીં. સમજમાં આવ્યું? એટલા માટે આ અહંકાર એ પરિચય કરાવે છે શરીર સાથે, મજબૂત એકદમ, કે તું આ જ છો. જેવી રીતે અત્યારે આપણે ફિટ થઈ ગયું છે ને, ગમે એ પૂછે હું કોણ, હું મનુષ્ય છું, અહંકારે બરાબર ફિટ કરાવી દીધું છે. તો આ રીતે ત્રણ શરીરો છે, અને આ ત્રણેય શરીર એમાં બંધાયેલો રહેશે આત્મા. ત્રણ એટલે આધ્યાત્મિક છોડીને બે જે ભૌતિક છે. ગીતામાં ભગવાને કીધું આના વિશે, ભૂમિર આપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રે વચ. અર્જુન, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ આઠ પ્રકારની મારી ભૌતિક પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે. અને આનાથી શ્રેષ્ઠ એક મારી ઓર પ્રકૃતિ છે જેને પરાશક્તિ કહેવામાં આવે છે, જેને આપણે જીવ કહીએ છીએ, જેને આત્મા કહીએ છીએ. તો અત્યાર સુધીની ચર્ચામાં એટલું તમારામાં ક્લિયર થયેલું હોવું જોઈએ કે આપણે આ શરીર નથી, આ શરીરથી એક અલગ તત્વ જે આત્મા છે એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. ક્લિયર? છતાં એક એક્ઝામ્પલ આપી દઉં હવે અંતિમ. આપણે કોઈ એક વ્યક્તિ અહીંયા આવો ઉપર બે મિનિટ માટે,
કોઈ હા ગમે જલ્દી આવી જાઓ આપ કે વાંધો નહીં. હા આવો આવો. આત્માના વિષયમાં એક એક પ્રેક્ટિકલ અનુભવ લઈએ આપણે. ઓકે અહીંયા ઉભા રહ્યો તમે. હવે થોડા પ્રશ્નો છે મારા, એ તમારે કહેવાના છે બરાબર. ઓકે આજે આ વાળ જે છે ઉપરી કોના છે? હા ઓકે. કાન કોના છે? આ નાક કોનું છે? આંખ, હાથ, પગ, શરીર, બધું જ મારું. ઓકે ધન્યવાદ. જાઓ બેસો તમે. ઓકે એમણે કીધું કે વાળય મારા, કાને મારા, હાથે મારા, પગે મારા, શરીરે મારું, તો મારું કહેવા વાળો હું કોણ? પ્રશ્ન આવશે ને. જે વસ્તુને તમે એમ કહો ને કે આ મારી, એ હું ક્યારેય ન હોય. થોડુંક ઉખાણા જેવું લાગશે. જે જે વસ્તુ ઉપર તમે એવો આક્ષેપ લગાડો છો આ મારી, એ કોઈ દિવસ હું હોય નહીં. એટલે જો હું એમ કહું કે આ શરીર મારું, એનો અર્થ હું આ શરીર નથી. સિમ્પલ છે. તો ઘણી વાર મેં એવું સાંભળ્યું છે તમારા મુખે, મારો આત્મા, મારી આત્મા. મારો આત્મા કોઈ દી હોય? હું એમ કહું કે મારો આત્મા, તો પ્રશ્ન હજી ઊભો રહેશે, તો હું કોણ? જેવી રીતે કીધું કે મારું શરીર, એટલે પ્રશ્ન આવ્યો હું કોણ, તો ઉત્તર આવ્યો આત્મા. હવે જો આપણે એમ કહીએ કે મારો આત્મા, તો પ્રશ્ન પાછો ઉઠશે, તો હું કોણ? એટલે ક્યારેય ભાષામાં એ પ્રયોગ નહીં કરો, મારો આત્મા, હું જ આત્મા છું. સમજમાં આવ્યું? નહીંતર આ પ્રશ્ન ઉલટાતો જશે આગળ 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 આગળ. મારો આત્મા નહીં, હું જ આત્મા છું. આપણે જ મૂળ સ્વરૂપમાં આત્મા છીએ. ઓકે હવે ક્લિયર. તો હવે આપણે આગળ વધીએ. ઓકે આત્માનું જ્ઞાન. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વિતીય અધ્યાયની અંદર સૌથી પહેલાં આ સમજને રજૂ કરી, શ્લોક ક્રમાંક 2.11 થી 2.30 સુધી. આ જે 20 શ્લોકો છે એને સાંખ્ય યોગ કહેવામાં આવે છે, સરળ ભાષામાં ગીતાસાર. તો આત્માના વિષયમાં ભગવાને આટલી જાણકારી આપી, જે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો આ 20 શ્લોકોની અંદર, કે આત્મા જે છે એ સનાતન છે, આત્મા અવિનાશી છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, આત્માને રૂપ છે, આત્માને આકાર છે, અવિકારી છે, આત્મા ચેતન તત્વ છે, અને બાકી બધું જડ છે. આ જે જે આત્માની ફરતે મુદ્દાઓ છે ને, એ આત્માનું ટોટલ જ્ઞાન ભગવાને આ 20 શ્લોકમાં આપી દીધું છે ગીતામાં, 2:11 થી 2:30 સુધી. તો સૌથી પહેલી વાત ભગવાને કઈ કરી ગીતામાં? 2.10 નંબર સુધીમાં જ્યારે અર્જુને ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી, શિષ્યસ્તેહમ શાધી ત્વામ મામ પ્રપન્નમ, 2.7, કે હે કૃષ્ણ, હવે હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છે. ધ્યાન દેવા લાયક વાત અહીંયા એ છે, અર્જુન કૃષ્ણને એઝ ગુરુના રૂપમાં સ્વીકાર કરે છે, નોટ ગોડ, ભગવાનના રૂપમાં નહીં, કેવલ ગુરુના રૂપમાં. અર્જુન પાસે એ સમજ નથી અત્યારે કે આ કૃષ્ણ ભગવાન છે. એ સમજ 11મા અધ્યાયથી ડેવલપ થશે આગળ. પણ અર્જુને જેવી શરણાગતિ લીધી, એટલે કૃષ્ણની પહેલી વાત અર્જુન પ્રતિ, કે અર્જુન અશોચ્યાન અન્વ શોચસ્તમ પ્રજ્ઞા વદાંશ્ય ભાષસે. હે અર્જુન, તું વાત તો પંડિત જેવી કરે છો, પણ તું છો પહેલા નંબરનો મૂરખ. પહેલી વાત ભગવાન કૃષ્ણની અર્જુન પ્રતિ. અર્જુનની શું હાલત થઈ હશે? આખો અધ્યાય બોલી ગયો હું, મારા કેટલા પ્રોબ્લેમ રજૂ કર્યા મેં, અને આ કૃષ્ણ મને શું કહે છે? તું પહેલા નંબરનો મૂર્ખ વ્યક્તિ છો. કેમ? તારી વાત પંડિત જેવી છે. કદાચ આ તારી વાત જો તું માર્કેટમાં લઈને નીકળીશ ને, તો લોકો તને કહે, વાહ અર્જુન,
શું દલીલ કરીશ હે ને, તારી વાત પંડિત જેવી છે પણ અસલીમાં તું પહેલા નંબરનો મૂર્ખ વ્યક્તિ છો. શું કામ? કારણ કે અસલી પંડિત વ્યક્તિ જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક કરતા નથી. અને તું આઈનાન રોવા બેઠો અત્યારે, જી યુદ્ધ ચાલુ થયું નથી. હવે જો હકીકત, ભગવાન અર્જુનને મૂર્ખ કહે છે ને, એ મૂર્ખતાનું એક પ્રમાણ આપું તમને. આપણને એમ થાય ભગવાન કંઈક અહીંયા અલગ વિચારે છે યાર, હે. અર્જુનને મૂર્ખ શું કામ કીધો? આપણે બધા રોતા હશું ક્યારેક ક્યારેક ઘરે. ક્યારે રોઈ, ક્યારે રડીએ? આ જેટલા લોકો હસે છે એ પત્નીના પ્રભાવથી રડતા હશે એવું હું માની લઉં છું. પત્ની જ્યારે જ્યારે પરેશાન કરતી છે તો ખૂણામાં બેહીને રોતા હશે. એક બાજુ બા, એક બાજુ આ. એટલે કે આપણા ભાગમાં ખૂણો છે યાર. પણ અહીંયા અર્જુન રડે છે. આપણે રોઈએ છીએ, પુરુષ મોટા ભાગે રડે ત્યારે જ્યારે પોતાના સ્વજનને ખોઈ દે છે. પોતાની બહુ નજીકનો વ્યક્તિ જ્યારે એને છોડીને વયો જાય ને, ત્યારે એને રડવું આવે છે, ત્યારે એ વ્યક્તિ રડે છે. હવે અર્જુન અહીંયા રડે છે, ભગવાન એને મૂર્ખ એટલે કીધો કારણ કે યુદ્ધ હજી થયું નથી, સામેવાળા હજી કોઈ મર્યા નથી. અને પહેલા અર્જુને રોવાનું ચાલુ કર્યું, આ મરી જાહે તો, એમ કહીને રોવાનું ચાલુ કર્યું. બોલો, થોડીક વાત ન સમજમાં આવી, કાંઈ નહીં, હાલો હું સમજાવું. આપણે અહીંથી ઘરે જાવી, આપણા પિતાજી બેઠા હોય સોફા ઉપર ફર્સ્ટ ક્લાસ, અને જઈને આપણે પોક મૂકવી. બાપા પૂછે, પણ થયું હું? બાપા તમે મરી જાઓ. બાપા કે, પણ એલા મરવા દે પહેલા, તું અત્યારથી. ના ના, તમે તો એક દી મરવાના છો બસ. તો એને બાપા એને કહે ને, મારો અક્કલ વગરનો લાગે છે, હજી હું અહીં સામે બેઠો છું તો અત્યારથી હું કેમ રોવાનું ચાલુ કર્યું? અર્જુને આ ધંધો કરેલો. પિતામહ ભીષ્મ ઉભા છે, દ્રોણાચાર્ય ઉભા છે, ઓલો દુર્યોધન ઉભો છે, હજી કાંઈ થયું જ નથી ત્યારે રોવાનું ચાલુ કર્યું, આ નહીં હોય તો. લે, આપણે ગીતા વાંચી આ વિચાર કર્યો ક્યારે કે અર્જુન રોવે છે એ વાત ખોટી છે? ભગવાન કે તું શાંતિ રાખ. કેમ? ત્યારે 2.12 થી એમણે તત્વજ્ઞાન શરૂ કર્યું છે. નત્વે અહમ જાતુ નાસમ, નત્વમ નેમે જનાદીપા, નચૈવ ન ભવિષ્યામઃ, સર્વે વયમ મતઃ પરમ. ભગવદ્ ગીતાનો જે પાયારૂપ શ્લોક જેને કહેવાય, જેની ઉપર આખી ગીતાની ઇમારત ઊભી છે ને, એ 2 અધ્યાયનો 12 નંબર શ્લોક છે. શું કામ? આ શ્લોકની અંદર ભગવાને 3 વસ્તુ સિદ્ધ કરી છે, 3 વસ્તુ સાબિત કરી. સૌથી પહેલી વાત, ભગવાને અહીંયા કીધું, હે અર્જુન, નત્વે અહમ, એવો કોઈ સમય જ નહોતો જ્યારે હું ન રહ્યો હોય. સૌથી પહેલા ભગવાન પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. શું બોલ્યા છે? નત્વે અહમ, અર્જુન, એવો કોઈ સમય જ નથી કે જ્યારે હું ન રહ્યો હોય. એક વિચાર કરી શકાય કે કદાચ ભગવાન એવું બોલ્યા હોત કે અર્જુન, પૂર્વે ક્યારેય હું ન રહ્યો હોય એવું બન્યું નથી. તો અહીંયા કાળનો પ્રભાવ અને સિદ્ધાંત યદી જો ભૂતકાળનો લાગુ પાડીએ, જો સમયની વાત ભગવાને ન કરી હોત તો કદાચ કોઈ વ્યક્તિ પ્રશ્ન ઉઠાવી શકે કે ભલે ભગવાન પહેલેથી છે, પણ ક્યારેક તો એવો સમય હશે ને કે જ્યારે ભગવાન નહીં રહ્યા હોય. ભગવાને જે નત્વે અહમ શબ્દ પ્રયોગ કર્યો ને, એનાથી એણે પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરી દીધું. અર્જુન, એવો કોઈ સમય હતો જ નહીં કે જ્યારે હું ન રહ્યો હોય, અર્થાત હું હંમેશાથી છું. કોઈ સમય જ નથી એવો કે જ્યારે ભગવાન ન હોય. અને આ રીતે એમણે પોતાની સ્થિતિ બતાવી. પહેલા અર્જુનના પ્રશ્ન ભ્રમિત અવસ્થામાં હતા, પહેલા જે થયા એ. પણ 2 અધ્યાય પછી જે અર્જુનના પ્રશ્નો થયા છે ને, એ અર્જુનની જિજ્ઞાસા છે. કારણ કે જો પ્રશ્નમાં ભેદ નહીં આવે તો પછી ઉત્તર સમજમાં નહીં આવે. પહેલા પ્રશ્ન
અજ્ઞાન અવસ્થામાં પૂછ્યા છે, જ્યારે બીજા અધ્યાય પછીના જિજ્ઞાસા છે. તો આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને બ્રહ્મ જ્ઞાન આપી રહ્યા છે. અને આ શ્લોક જેને સમજમાં આવી જાય એને આગળના શ્લોક સમજવામાં કોઈ કઠિનાઈ રહેશે નહીં. ભગવદ્ ગીતાને જો સારી રીતે સમજવી હોય, સાચી રીતે સમજવી હોય, તો શ્લોકોનું આ પ્રમાણે અધ્યયન કરવું પડશે. એક એક શબ્દ ઉપર ભગવાન શું કહેવા માંગે છે. અને અર્જુનનો પ્રશ્ન એને લઈ અને ભગવાને આ વાત કરી, પોતાના અસ્તિત્વની સાબિતી આપી. તો આપણને એક પ્રશ્ન થાય કે સમસ્યા અર્જુનની હતી તો ભગવાન પોતાને હું કેમ વચ્ચે ઘુસાડી રહ્યા છે આમાં? કારણ અને જાણવા લાયક કારણ કે પહેલી વાત તો અર્જુન ગુરુ માને છે ને, ભગવાન નહીં. એટલે ભગવાને એ સિદ્ધ કર્યું સર્વે સર્વા જે કાંઈ છે એ હું છું. બીજી વાત, ગીતા બોલવા વાળો વ્યક્તિ કોણ છે? જ્યાં સુધી આ ક્લિયર ન થાય ત્યાં સુધી ગીતા ન સમજાય. કારણ વક્તાની જાણકારી તો હોવી જોઈએ ને, આ ગીતા બોલ્યું જ કોણ? ચાલો આ પ્રશ્ન મારે તમને કરું, ગીતા કોણ બોલ્યું છે? કોઈને નથી ખબર. આ તો બોલો ને યાર, એટલો ટાઈમ બચે આપણો. ગીતા કૃષ્ણ બોલ્યા છે, પાક્કું ને? કન્ફર્મ? ઓકે. આ ભગવદ્ ગીતા કે કોઈ પણ ભગવદ્ ગીતા ઉઠાવી લો ચાલો, એમાં શ્રી કૃષ્ણ ઉવાચ ક્યાં લખ્યું છે? શું લખ્યું છે વેદવ્યાસીએ? શ્રી ભગવાન ઉવાચ. શું કામ વેદવ્યાસીએ આપ્યું છે? શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. ક્યાંય ગીતામાં નથી લખ્યું કૃષ્ણ બોલ્યા છે, કારણ કે વિદ્યાસજીને ખબર હતી કે ભગવાનને લઈને કળિયુગમાં બહુ ડખા થવાના છે. એટલે એણે આનો ઉત્તર ગીતામાં જ આપી દીધો. ભગવાન કોણ છે? તો કે કૃષ્ણ. તમે ઈ જાણો છો ગીતા કૃષ્ણ બોલ્યા, પણ એનું સંબોધન વિદ્યાસજીએ ગીતામાં શું આપ્યું છે? શ્રી ભગવાન વાચ. આ ગીતાનો જે બોલનાર છે ને એ જ ભગવાન છે. અને કાલે શંકરાચાર્યનો એક શ્લોક જોયો, એકો દેવો દેવકી પુત્ર એવ. આ જગતમાં એક જ ઈશ્વર છે અને એ દેવકીનો પુત્ર છે. શંકરાચાર્યના મુખેથી નીકળેલો ભગવદ્ ગીતા મહાત્મયનો 9મો શ્લોક. એટલે ગીતા સમજતા પહેલા એના વક્તાનું અસ્તિત્વ સમજી લેવું બહુ જરૂરી છે. અને એટલે ભગવાને કીધું, અર્જુન નત્વે અહમ, હે ને, આ હું છું. અને પછી આગળ ભગવાન કહે છે કે અર્જુન નત્વમ, ન તો એવું છે કે તું નો રહ્યો હોય કે આ બધા રાજાઓ નો રહ્યા હોય. જો એક શ્લોકમાં ત્રણ વ્યક્તિની વાત કરી, પોતાની, અર્જુનની અને અન્ય જેટલા રાજાઓ હતા એની. ભગવાનના વિષયમાં તો એક વાત આપણે માની લઈએ કે ભાઈ ભગવાન તો ભગવાન છે, એટલે એ ભગવાન કદાચ પોતાની વાત કરે તો એને શરીર કે આત્મામાં કોઈ ભેદ હોતો નથી. એ આપણે આગળ સમજવાનું છે, પણ વિષય સાથે એટલું સમજી લ્યો કે આપણા શરીર અને આત્મામાં ભેદ છે, જ્યારે ભગવાનના શરીર કે આત્મામાં કોઈ ભેદ હોતો નથી. કૃષ્ણનું શરીર કયો કે કૃષ્ણનો આત્મા કયો, એ બધું એક જ છે. શરીર અને આત્માના ભેદ કેવલ મનુષ્યોમાં છે, જે માયાબદ્ધ જીવ છે એમાં. ભગવાનમાં આ ભેદ નથી હોતો, આ સમજી લેવું જરૂરી. નત્વે અહમ શબ્દનું આ તાત્પર્ય છે. બહુ ઊંડાણમાં આપણે આની ચર્ચા નહીં, નકર ટોપિક ભગવાન કોણ છે એ આઈના શરૂ થઈ જાય આમાં, જે આપણો આગળના દિવસોનો વિષય છે. તો બીજી વાત ભગવાન કીધી, નત્વમ, અર્જુન એવો કોઈ સમય જ નહોતો જ્યારે તું ન રહ્યો હોય. અર્જુન કે આ લે પારે કરી, આ તો આપણને ખબર જ નથી. એ કે એવું કે તમે હતા ત્યારથી હું ભગવાન, કે હા, નત્વે અહમ નત્વમ. અને તારી વાત જવા દે અર્જુન, કારણ કે તને લઈને તો તું તો મારો ભક્ત છો,
કદાચ કોઈ વ્યક્તિ એમ કે હવે અર્જુન તો ભગવાનનો નિત્ય પાર્ષદ છે એટલે જ્યારે જ્યારે ભગવાન આવે તો અર્જુન એની સાથે આવે, પણ નત્વમ નેમે જન અધિપા, આ જેટલા રાજાઓ અહીં ઊભા છે ને એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે આ લોકો ન રહ્યા હોય. કેટલી સ્પષ્ટ સમજ ભગવાને અહીંયા ક્લિયર કરી છે આત્માના વિષયમાં. અર્જુનની વાત લઈને ભગવાન આ શ્લોક છોડી એકતા હતા કે હાલો અર્જુન તું આત્મા છો એટલે તારી વાતથી બધા સમજી લે કે બધા આત્મા આમ જ હોય, પણ આપણા કન્ફ્યુઝનને દૂર કરવા માટે ભગવાને કીધું આ બધા રાજા હોય તે, અર્થાત આ જગતમાં જેટલા જીવાત્માઓ છે એવો કોઈ સમય જ નહોતો કે આપણે નહોતા. આપણે સનાતન સમયથી અસ્તિત્વ ધરાવીએ છીએ, સનાતન સમયથી. યાદ નથી વાત જુદી છે, સ્મૃતિ નથી એ વાત જુદી છે. અનેક જીવ જન્મ મૃત્યુના ચક્રમાં પડી અને વિવિધ ઈચ્છાઓ પૂરી કરવાની લાલસા રાખે છે એટલે ભગવાનથી દૂર રહે છે. અર્જુન જેવા ભક્ત જે છે એ ભગવાનથી નજીક રહે છે, પણ એવા અનેક પ્રમાણ શાસ્ત્રમાં છે કે જેનાથી આપણને આ ખબર પડે કે આપણે પહેલા હતા અત્યારે છીએ. અર્જુને કીધું બસ ઊભું રાખો ઘડી ગયા, પહેલા આપણે બધા હતા પહેલે જ, અત્યારે છીએ, પણ જો યુદ્ધ થશે તો ભવિષ્યમાં નહીં રહેવી આપણે. ત્યારે ભગવાન શ્લોકનું દ્વિતીય ચરણ બોલતા કહે છે નચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમથ પરમ. અર્જુન અને એવું નહીં હોય કે આપણે બધા ભવિષ્યમાં નહીં હોઈએ, આપણે પહેલાય હતા અત્યારે છીએ અને ભવિષ્યમાં તે રહેવાના છીએ એઝ આત્માના સ્વરૂપમાં. આ વાત ભગવાન અહીંયા સિદ્ધ કરવા માંગે છે. તમે મહાભારતને ધ્યાનપૂર્વક જુઓ તો ભીમ કોનો અંશ છે? ભીમનું આગળનું સ્વરૂપ શું છે? ભીમ મરુદગણ છે. મરુદગણનો અંશ ભીમના રૂપમાં પ્રગટ થાય છે દ્વાપરમાં. સહદેવ અને નકુળ કોણ છે? એ અશ્વિની કુમારો. અભિમન્યુ કોણ છે જાણો છો? અભિમન્યુ એના પૂર્વજીવનમાં ચંદ્રનો પુત્ર જે બુધ છે એ જ મહાભારત કાળમાં અભિમન્યુના રૂપમાં પ્રગટ થયો છે. અને દ્રોણાચાર્ય કોણ છે? દેવતાઓના ગુરુ બૃહસ્પતિ. અને પિતામાં ભીષ્મ કોણ છે પૂર્વજીવનમાં જાણો છો? ભીષ્મ દ્યો નામના વસુ છે. આઠ વસુઓ જે છે ને દેવતાઓમાં એમાંથી દ્યો નામના વસુ દ્વાપરની અંદર પિતામહ ભીષ્મના રૂપમાં પ્રગટ છે. અને કળિયુગના રૂપમાં કોણ છે અહીંયા દ્વાપરમાં ખબર છે? કળિયુગનો અંશ સાક્ષાત દુર્યોધન. અને દ્વાપર યુગ જે છે એ શકુનીના રૂપમાં પ્રગટ છે અને અન્ય રાક્ષસગણ કૌરવના. આ બધી ડિટેલ મહાભારતમાં આપેલી છે, પણ હવે વિષય છે કે મહાભારતનું યુદ્ધ થયું 18 દિવસનું યુદ્ધ અને કરોડો કરોડો વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે. હરેક વ્યક્તિના પરિવારમાંથી સગા સંબંધીઓ આવી અને શોક કરી રહ્યા છે, બહુ રડે છે. ભગવાન કૃષ્ણએ વેદવ્યાસજી અને દૌમ્ય મુનિને કીધું કે તમે આને સાંત્વના આપો, કંઈક આત્માનો ઉપદેશ આપો તો આ લોકો રડતા બંધ થાય, આનો શોક ઓછો થઈ જાય. ભગવાન કૃષ્ણ સમજાવે, વેદવ્યાસજી સમજાવે, દૌમ્ય મુનિ સમજાવે, પણ આ લોકો રડતા બંધ ન થયા. ભગવાને કીધું એક કામ કરો, આને ગંગાના તટ ઉપર લઈ લ્યો. બધાને ગંગાજીના કિનારે ગયા, ભગવાને જે ઉચિત જે ઉત્તર ક્રિયાઓ હતી એ કરાવી. એક વિચારણીય વાત અહીં છે કે આજે લોકો ઉત્તર ક્રિયા નથી કરતા ઘણા લોકો, અને નથી કરતા તો સમયનું બાનું આપે છે, ટાઈમ નથી, જે કોઈ કારણ હોય, પણ ઉત્તર ક્રિયાઓ બંધ કરી, પાણીવાળા બંધ કર્યું, જે વૈદિક ક્રિયાઓ હતી આ બધું બંધ કરી દીધું છે. કયા આધારે બંધ કર્યું છે? તો તમારી પાસે આનું પ્રમાણ શું છે કે આ ન કરવું જોઈએ? કેવલ પોતાની બુદ્ધિને કામે લગાડવી ઉચિત નથી. તમને ખબર છે અત્યારે જે ચાલે છે ને 5મું 7મું અને 9મું આની વિધિ શાસ્ત્રમાં છે
બ્રાહ્મણ દેવા એ બેઠા છે. બારમા સિવાયની કોઈ વિધિ છે નથી, પણ આપણે ગમે એમ બ્રાહ્મણોને કન્વિન્સ કરી દક્ષિણા જ આજી લઈ લો, પણ અમારું પાંચમું રાખો. કેમ ઓફિસ આટલા દિવસ બંધ પહોંચી એમ નથી? અરે તું જે ઓફિસમાં બેઠો છો ને એની ખુરશી તને જે વ્યક્તિ આપીને ગયા છે એની માટે ટાઈમ નથી ભાઈ? કેવો પ્રેમ છે આ જગતમાં! જ્યાં સુધી માણસની જરૂર હતી તમે એની સંપત્તિ વાપરી, એનાથી આ શરીર લઈ લીધું, અને એ માણસ વયા ગયા પછી આપણી પાસે સમય નથી. એ 12 દિવસ બેહીન ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, તો ભાગ્ય નહીં તમે ક્યાં અંબાણી થઈ જવાના 12 દિવસમાં ઓફિસે જઈ. આપણે અંબાણી થવાના નથી, પણ આપણો સ્વાર્થ અહીંયા પ્રગટ થાય છે. બીજી વાત એ કે પરિવારમાં છે ને, આ ખબર નહીં બ્રહ્માજી આ સિસ્ટમ ગોઠવી છે, કોણે ગોઠવી હોય, હરેક પરિવારમાં એક માણસ પૈસાવાળો હોય અને બાકીના બધા મીડિયમ હોય. હરેક ગામમાં એવું હોય, 2-4 પૈસાવાળો હોય અને બાકીના બધા મીડિયમ હોય. એટલે હવે જે ધર્મની સિસ્ટમ હોય, એ પૈસાવાળો ભાઈ જે મંદિરે જાય ત્યાં પરિવાર વાહે ઘૂસી જાય આખું. અને પછી એ ભાઈ આવીને એમ કે આવું બધું કાંઈ આ કરાય નહીં, તો કે હાલો ભાઈ કે છે મૂકો પડતું. હવે ઓલો જે ગયો છે બિચારો કેટલો હેરાન થતો હશે, દુઃખી. ધર્મના વિષયમાં અહીંયા એક પ્રમાણ શ્રીમદ ભાગવતમ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જઈ અને ગંગાજીના તટ ઉપર તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરાવી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ને, અને ઘણા લોકો થોડુંક વિજ્ઞાન જે જાજુ ભણી ગયા છે એનો તર્ક છે, અહીંયા તમે નાખો એ ન્યા પોગે. તમે કહેતા હોય તો હું પોગાડી દઉં, બોલો. બહુ સામાન્ય એક્ઝામ્પલ આપણે સમજીએ. આપણે આપણી બુદ્ધિ બહુ વાપરી, બહુ વાપરી, બહુ વાપરી એટલે મશીન બનાવ્યા, એટીએમ લાવ્યા. હવે તમે અહીંયા એકાઉન્ટમાં પૈસા નાખો અને પછી તમે દિલ્હી હોવ, અમેરિકા હોવ, સિંગાપુર હોવ, ગમે ત્યાં હોય, કાર્ડ નાખો ને ધડ દઈને નીકળે વગર વાયરે, વગર કનેક્શને પૈસા નીકળે છે કે નહીં? આ વ્યવસ્થા કોની છે? આપણી. આપણે મનુષ્યોએ આપણી બુદ્ધિ ઉપયોગ કરીને આ વ્યવસ્થા બનાવી. તો વિચાર કરો કે અનંત બ્રહ્માંડ જેણે નિર્માણ કર્યું છે એણે વ્યવસ્થા નહીં કરી હોય કે અહીં કાંઈક નાખો તો ક્યાં કાંઈક પહોંચે? શ્રાદ્ધ કરવું જરૂરી છે અને એનાય પ્રમાણ છે ભાગવતમાં. પણ એક પ્રમાણ ખાલી, આ તો વિષય નીકળ્યો છે અને શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આપણી વિજ્ઞાનમાં જે શ્રદ્ધા છે ને એ જ વાસ્તવમાં અંધશ્રદ્ધા છે, એને દૂર કરવા માટે. જ્યારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા પ્રહલાદની સામે, બહુ નરસિંહ ભગવાને પ્રહલાદને ફોર્સ કર્યો, પ્રહલાદ તું કંઈક વરદાન માગી લે. પણ પ્રહલાદે કીધું, પ્રભુ મેં તો ભક્તિ કરી છે, વેપાર નહીં. એમ જો ભજન કરીને કંઈક માગવું જ હોત તો આ ધંધો મારે ક્યાં કરવા જેવો હતો? મારે કોઈ વરદાનની લાલસા નથી. પણ ભગવાન કહે છે, નહીં, મારી ઈચ્છા છે કે મારે તને કંઈક આપવું છે. સ્કંદ 7:10 ભગવાન નરસિંહદેવ કહે છે, તારે કાંઈક તો માગવું પડશે. ત્યારે પ્રહલાદ કહે છે કે તમારી જો એટલી જ દેવાની ઈચ્છા હોય તો મને કેવલ એટલું આપો કે આજે મારો બાપ જે છે ને, જેનું શરીર અહીંયા પડ્યું છે, જેનો વધ તમે કર્યો છે, આ બહુ પાપ કર્યા છે આણે, અને સ્વાભાવિક છે હવે આવું ખરાબ જીવન જીવ્યો છે એટલે આની ગતિ સારી તો નહીં જ હોય. પણ મારી એટલી પ્રાર્થના છે પ્રભુ કે આને તમે તમારા ધામમાં લઈ લ્યો, પ્રહલાદ કહે છે. ત્યારે ભગવાન નરસિંહદેવ કહે છે કે પ્રહલાદ, આ તો તે જ્યારે ભક્તિ કરવાની શરૂ કરીને ત્યારથી જ કન્ફર્મ થઈ ગયું, તારી એક નહીં 21 પેઢી મારા ધામને પ્રાપ્ત કરી ચૂકીશ. સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલા શબ્દો છે ગંગાજીના પાવન તટ ઉપર, ગપ નથી. તારા પિતાનું ધામ કન્ફર્મ થઈ ચૂક્યું છે પ્રહલાદ. અને ત્યાર પછી ભગવાન નરસિંહદેવનો જે આદેશ પ્રહલાદ માટે, કે પ્રહલાદ હવે આ તારા પિતાની તર્પણ ક્રિયા પૂરી કર અને આનું શ્રાદ્ધ કર, ભગવાન બોલ્યા છે. આપણા બાપાનું તો નક્કી નથી ધામમાં ગયા હશે કે નહીં,
તોય આપણે એના શ્રાદ્ધ નથી કરતા. જેનો બાપનું કન્ફર્મ થઈ ગયું ને એ પ્રહલાદ પાસે આ ભગવાન નરસિંહદેવે શ્રાદ્ધ કરાવ્યું, ભાગવત પ્રમાણ છે. પરંપરા અને સંસ્કૃતિ આંદોલનો કરવાથી નારા લગાવવાથી નહીં સચવી કાંઈ, નેતાગીરી કરવાથી સમાજ નહીં સચવાય. સહી શિક્ષણ અને સહી જ્ઞાન સમાજને બચાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે. એટલા માટે કવિરાજ ગોસ્વામીના શબ્દોમાં કહીએ તો ભગવાન જ્યારે જ્યારે અહીંયા પ્રગટ થાય ત્યારે શું કરે છે, આપની આચરેતી પ્રભુ જગતે રસિખાય, પોતે આચરણ કરી અને આ જગતના જીવોને શિક્ષા આપે છે. સ્વયં ભગવાન લઈને ગયા ગંગાજીના તટ ઉપર, તર્પણય કરાવ્યું અને શ્રાદ્ધય કરાવ્યું. અને આ વિધિ પૂર્ણ થયા પછી આનો શોક બંધ થતો નથી. અને દ્રશ્ય કેવું ભયાનક હશે વિચારો, કરોડો કરોડો શવ જ્યાં પડેલા છે મહાભારતના. ભગવાને કીધું વેદવ્યાસજીને એક બાજુ બોલાવીને, વ્યાસદેવ આવડા આમ તો શાંત નહીં થાય, એક કામ કરો ડેમો બતાવવાને. ડેમો સમજો છો ને, પ્રેક્ટિકલ, એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવાને. વ્યાસદેવે પોતાની યોગ શક્તિથી એ ગંગાના જળમાંથી જેટલા લોકો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે એ બધાને પ્રગટ કર્યા. એમાંથી પ્રમાણ મહાભારત છે, વાંચજો. અને જે જે રોતા હતા આહુડા હુકાઈ ગયા એની અંદર. હા લે આપણા ઈ. અને ઘણા તેવા હતા અહીંયા ચિતા બળતી હતી ને સામે ઉભા હતા, એ તો બિચારા જોઈએ દરિયા, તમે અહીંયા છો કે ન્યા છો, હે ઓલા કે જે છે અને દેવતાઓના શરીર હતા બધાની પાસે. કારણ કે બોલ્યા ગીતામાં ભગવાન, ધર્મ યુદ્ધની અંદર જે વ્યક્તિ પોતાનો પ્રાણ ત્યાગ કરે એ ગમે એવો પાપી હોય કે પુણ્યવાન, એને સ્વર્ગ અવશ્ય પ્રાપ્ત થાય. બધા દેવતાઓના શરીરમાં અને જેના જેના સ્વજનો હતા એને જોયા, અરે આપણા સ્વજન, અમુક એ તો પૂછ્યું કે તમારી તો હજી ચિતા નથી ઠરી આયા અને તમે આયા ક્યાંથી, કે અમે છેવી ગયા બધા પાછા વેદવ્યાસ પાસે. ટાઈમ કેટલો છે એને વાત કરવાનો, તાકે આવતીકાલે સૂર્યોદય થાય ત્યાં સુધી આ લોકો અહીંયા રહેશે અને પછી બધા પોતપોતાના લોકમાં વયા જશે. પ્રસંગ મેં આ એટલા માટે કીધો કારણ કે મહાભારતના યુદ્ધમાં જેનું જેનું મૃત્યુ થયું પછીથી એ લોકો ક્યાં ગયા અને કયા સ્થાનમાં એની શું ગતિ થઈ આનું વર્ણન વેદવ્યાસીએ કર્યું છે. આ એક પ્રમાણ છે કે આત્મા જે છે એ કોઈ દિવસ નષ્ટ થતો નથી, સનાતન સમય માટે એ આત્મા અસ્તિત્વમાં રહે છે. મૃત્યુ થયા પછી તે આત્મા અસ્તિત્વમાં રહે છે. આ મહાભારત એક પ્રમાણ છે. આ શ્લોકથી બીજી એક વાત જે સિદ્ધ થઈ કે આત્મા જે છે ને એ એક વ્યક્તિ છે. જેવી રીતે આ હોલની અંદર આપણે બધા એક અલગ અલગ વ્યક્તિ છીએ, એમાં આત્મા એક વ્યક્તિ છે. પ્રત્યેક શરીરની અંદર એક અલગ અલગ આત્મા છે. મારા શરીરમાં એક આત્મા જે હું પોતે છું, જે હું આ શરીર ચલાવું છું, એમ તમારા શરીરમાં તમે પોતે એક આત્મા છો, વ્યક્તિગત આત્મા છીએ. અને માની લો એ સૂત્રને કદાચ આપણે સ્વીકારી લઈએ જે આજે અધ્યાત્મ જગતમાં બહુ ફેમસ છે, આત્મા એક જ છે. હવે મારો ને તમારો બધાનો આત્મા જો એક હોય, આપણે બધા એક જ હોય, તો મારા મનની વાત તમે જાણો ને તમારા મનની હું જાણું, આવું થવું જોઈએ ને. આત્મા યદી જો એક જ છે તો બધાના મનની વાત આપણને બધાને ખબર હોવી જોઈએ. પણ આપણે કેવલ આપણા જ મનની વાત જાણી શકીએ છીએ, બીજાની નહીં. એનું આ પ્રમાણ છે કે આત્મા વ્યક્તિગત છે. મારા શરીરમાં એક આત્મા, અને નહીતર તો એક વ્યક્તિ મરે તો બધા મરી જવા જોઈએ ને. માની લો આ દુનિયામાં કોઈ એક વ્યક્તિ એનો આત્મા નીકળ્યો તો બધાના નીકળી જવા જોઈએ. પણ બધા અલગ અલગ સમયે જન્મ લે છે અને અલગ અલગ સમયે મૃત્યુ પામે છે. એનો અર્થ કે આત્મા એક વ્યક્તિગત છે. તો 2.12ની અંદર ભગવાને એ વાત સિદ્ધ કરી કે હે અર્જુન, હું તું અને આ સંસારમાં જેટલા જીવાત્માઓ છે એ
કોઈ દિવસ આપણું અસ્તિત્વ નષ્ટ થવાનું નથી. આપણે સનાતન સમય માટે રહેવાના છીએ. ક્લિયર? સમજમાં આવ્યું કે ઊંઘ આવે છે? કારણ કે આ સુધી છે ને આપણે આટલા મોટા થયા ને ત્યાં સુધી આપણે બહુ સાંભળ્યું છે, આખા ગામનું બહુ સાંભળ્યું છે. અને આ છે ને એ તમારો યુ ટર્ન છે તમારી લાઈફનો. તમે આ સુધી જે હાઈવે ઉપર 100ની સ્પીડે ગાડી હાંકી છે ને, હવે ત્યાંથી તમને યુ ટર્ન લેવડાવવાનો છે. આ જે કષ્ટ લાગે છે, તકલીફ થાય છે, ઊંઘ આવે છે ને, એનું કારણ માત્ર આ છે, બીજું કાંઈ નથી. સમજો મન. કારણ કે જેણે નકરું પાણીવાળું દૂધ પીધું હોય એને પછી દેહમાં જઈને કોઈ ડાયરેક્ટ ભેંસનું દૂધ કાઢીને આપે તો એ બિચારો પચાવીએ કે? એવું છે યાર. એમ કારણ કે ઘણીવાર શું થાય, પ્યોર વસ્તુ પચે નહીં, કારણ કે ભેળસેળની આદત પડી ગઈ છે. એટલે સમજમાં આવ્યું? પણ પછી પ્યોરની આદત પડે ને પછી ભેળસેળવાળું ન પચે. એટલે તમે સમજો કે 100ની સ્પીડે આપણે એક હાઈવે ઉપર જઈએ ને પછી યુ ટર્ન લેવા માટે ગાડીની સ્પીડને પહેલાં 0 કરવી પડે. કારણ કે 60-70 આપણે જો યુ ટર્ન લેવી ને તો પછી આપણો ટર્ન સીધો હોસ્પિટલમાં આવે. બરાબર છે? એટલે સ્પીડ લિમિટ પ્રમાણે જશું. તો આ ક્લિયર થયું અસ્તિત્વ, કે આપણે એક વ્યક્તિગત આત્મા છીએ અને સનાતન સમય માટે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ. હવે આપણો બીજો પ્રશ્ન છે કે ચાલો આપણે આત્મા છીએ, આપણે હંમેશા માટે રહીએ છીએ, પણ સૌથી પહેલી વાત જે તમારા મનમાં ઉદ્ભવતી હશે, આ આત્મા સાકાર છે કે નિરાકાર છે? શું છે આત્માનું સ્વરૂપ, કોઈ બતાવશો? તમારી માન્યતા કયો, તમે શું માનો છો, આત્મા સાકાર છે કે નિરાકાર છે? નિરાકાર વાળા હાથ ઉપર કરો ખાલી. ઓકે, સાકાર માનતા હોય એ હાથ ઉપર કરો. અને જેણે હાથ નથી ઉપર કર્યો એનું શું છે? કેમ ભાઈ, તમારો કઈ વિચાર જ નથી, કઈ ખબર જ નથી? કાંઈ, હા, ઘણાને એવું થયું છે કે આજે ખબર પડી છે કે સારું આપણે આત્મા છે, બી એ આ શરીર તો નથી. હે, ભલે શમશાનમાં જઈને બાળી નાખ્યા છે કેટલાય ને આપણે આપણા હાથે, પણ ખબર આજ પડી કે આપણે ઈ નથી. કાંઈ વાંધો નહીં, આપણે દહીં દૂધ માર્યો તમતર, કોઈ વાંધો નથી. તમે અહીંયા આવ્યા એ જ બહુ મહત્વપૂર્ણ છે ભાઈ. અત્યારે જો કાલનો કોર્સ પૂરો થયો ને પછી બધા કીધું, પ્રભુજી બહુ મજા આવી. તમને મજા આવી, પણ તમને અહીં સુધી લાવવામાં કેટલું કષ્ટ થયું છે ખબર? અને તમે જવાબ આપ્યા, તમે જાણો છો જે લોકો પાસ લઈને તમારી પાસે આવ્યા છે, આવું જ બધું આવ્યા કરે, પૈસા કમાવાના ધંધા છે આ બધા. કારણ કે બોલવામાં આપણે અહીંયા ટેક્સ લાગતો નથી, બોલવામાં વાણીમાં GST છે નહીં, મન ભાવે એ નીકળે. ઓકે, તો આપણો દ્વિતીય પ્રશ્ન છે, આત્માનું સ્વરૂપ સાકાર છે કે નિરાકાર? તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે 2.16, નાશ તો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત, ઉભયોરપિ દ્રષ્ટોંત અનયોસ તત્વદર્શિભિ. એક બહુ સુંદર વાત ભગવાન કહે છે. અને કોનો મત રાખે છે? તો કહે છે, હે અર્જુન, આ જગતમાં જે તત્વદર્શી વ્યક્તિઓ છે એણે એક નિષ્કર્ષ કાઢ્યો છે, એણે એક નિર્ણય આપ્યો છે. અને નિર્ણય શું છે? તો કહે છે, સત વસ્તુમાં ક્યારેય પરિવર્તન નથી હોતું અને અસત વસ્તુ હંમેશા પરિવર્તનશીલ હોય છે. સત્યના દ્રષ્ટાઓ આ નિષ્કર્ષ ઉપર આવ્યા છે, આવું ભગવાને 2 અધ્યાયના 16 નંબર શ્લોકમાં કીધું. તો તમે વિચારો કે અસતની કેટેગરીમાં આવે એવી વસ્તુ કેટલી છે અને સતની કેટેગરીમાં આવે એવી વસ્તુ કેટલી છે? વર્ગીકરણ કરવાનું છે આપણે. વિચારો છો ને?
એટલે મારે શું સમજવાનું, આગળ ચલાવવાનું છે કે તમારા ઉત્તરની રાહ જોવાની છે? આનું વર્ગીકરણ બે રીતે થશે. પહેલી રીતિ છે કે આ જગતમાં સતની કેટેગરીમાં કેવલ એક જ વસ્તુ છે અને બાકીનું બધું અસત કેટેગરીમાં છે. વર્ગીકરણ થઈ ગયું. આત્મા જે છે એ સત, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. અને આત્મા સિવાયની જે કાંઈ વસ્તુ આ જગતમાં છે એમાં બધે પરિવર્તન છે. આપણે કપડાં લઈએ છીએ, અમુક સમય જાય એટલે જૂના થઈ જાય અને પછી ફાટી જાય, નકામા થઈ જાય. જે ઘરમાં આપણે રહીએ છીએ ક્યારેક નવું બન્યું છે, સમય જશે, જીર્ણ થશે અને વળી પાછું નષ્ટ. એક એક વસ્તુ નાશ તરફ જઈ રહી છે આત્માને છોડીને. તો એવો જે આત્મા છે આપણો, જે સત તત્વ છે, જે શાશ્વતતા છે, એ આત્મા સાકાર છે કે નિરાકાર કેવી રીતે ખબર પડે? તો આપણે સૌથી પહેલા વાત કરીએ આત્માના રૂપની. સિદ્ધાંત ઈ છે કે આત્મા વગર કોઈ શરીરને આકાર હોતો નથી, જે આ સ્લાઇડમાં તમારે બરાબર સમજવાનું છે. આમાં આત્મા વગર શરીરને આકાર મળે નહીં. સૌથી પહેલો ફોટો જે છે એમાં શું દેખાય છે તમને? ફર્સ્ટ, એક લાલ કલરનો પિંડ છે, એ માંસનો પિંડ છે જે સ્ત્રીના ગર્ભમાં હોય છે. કાલે આપણે સાંભળ્યું હતું ને, પાંચ રાત્રિમાં એક કલલ બને છે, દસ રાત્રિએ એ માંસનો પિંડ, એ આ આકૃતિ છે જે દસ દિવસમાં એક સ્ત્રીના ગર્ભમાં નિર્માણ થાય છે. સમજવાનો વિષય એ છે કે એ પિંડ ત્યારે બને છે જ્યારે આત્મા એમાં પ્રવેશ, પુરુષ ગર્ભાધાન દ્વારા જ્યારે આત્માને પોતાના વીર્યના આશ્રયથી સ્ત્રીના ગર્ભમાં મોકલે ત્યારે આ પિંડનું નિર્માણ થાય, જે પંચમહાભૂતનું બનેલું છે. અને એની સાથે જ્યારે આત્મા જોડાય, અર્થાત એ જડ વસ્તુ છે, પિંડ શું છે? જડ. એમાંથી શરીર બની રહ્યું છે, શરીર બનવાની શરૂઆત થશે. એનો અર્થ શરીર પહેલેથી ક્યાંય અસ્તિત્વમાં હોતું નથી. શરીર ક્યાં બને છે? માતાના ગર્ભની અંદર. અને આત્મા એટલું બધું હું કામ વિચારો, બહારથી આવે છે યાર, ઈ ક્યાં બને છે? મેં કીધું તો ખરું, પિતાના વીર્યનો આશ્રય લઈ અને માના ગર્ભમાં જાય છે. પિતાના શરીરમાં એ આત્મા ક્યાંથી આવ્યો? પ્રશ્ન થયો ને. અનાદ ભવતી પર્જન્ય, ભગવદ્ગીતા અધ્યાય 3 યજ્ઞ ચક્રનું જ્યાં ભગવાને વર્ણન કર્યું છે કે કવિરાજ ગોસ્વામીના શબ્દોમાં કહીએ, ચૈતન્ય મહાપ્રભુની વાત, બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ. આ બ્રહ્માંડનું જે પોલાર જે છે, જે ખુલ્લો ભાગ જોવો છો ને તમે, એમાં અસંખ્ય જીવાત્માઓ છે જેની પાસે પંચમહાભૂતનું શરીર નથી. અસંખ્ય જીવ વિચરણ કરે છે અને એમાંથી કર્મ અનુસાર કોઈ કોઈ જીવ વરસાદના બિંદુઓનો આશ્રય લઈ અને જમીનમાં પ્રવેશ કરે છે અને એમાંથી વનસ્પતિમાં અને વનસ્પતિમાંથી બીજમાં અને બીજમાંથી અન્ન દ્વારા એ પિતાની અંદર પ્રવિષ્ટ થાય છે. એટલા માટે કોઈ કવિ આ કહાવત બહુ સુંદર લખી છે, દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. જે કોળિયો જેના ભાગમાં લખ્યો છે ને, એ કોળિયો ન્યાત જઈને ઉભો રહે. અને આ રીતે એ આત્મા આખું ચક્ર ચાલે છે અને માતાના ગર્ભની અંદર જઈ અને ત્યારે એનું શરીર નિર્માણ થાય છે. અને આત્મા અને જડ વસ્તુ જ્યારે બે મળી જાય ત્યારે વચ્ચેની આકૃતિ બને છે. અત્યારે બે મિક્સ છે, જડ તત્વ અને આત્મા બે જ્યારે એક સાથે છે ત્યારે વચ્ચેની આકૃતિ નિર્માણ થાય છે. અને આપણી પોઝિશન અત્યારે અહીંયા છે. અત્યારે આપણે પહેલું સ્ટેપ પાર કરી ચૂક્યા છીએ ગર્ભનું, અત્યારે વચ્ચેની સ્થિતિમાં છીએ. અને જ્યારે આત્મા
અંદરથી માઇનસ કરી દેવામાં આવે ત્યારે બચે છે એ ત્રીજા ફોટામાં છે. હવે આ ત્રણેયનું અવલોકન કર્યા પછી તમે નક્કી કરો કે જે રૂપ આપવામાં આવ્યું છે, જે આકાર આપવામાં આવ્યો છે, એ આકાર કોને આભારી છે, કોના કારણે છે? આત્માના કારણે. સમજમાં આવ્યું? આત્મા છે તો આકાર છે, આત્મા નથી. જે શરીરમાંથી આત્મા નીકળી જાય ને, બે દિવસમાં શરીરનો આકાર વિખાવા માંડે. આપણે એવું માનીએ છીએ કે શરીર સાકાર છે અને આત્મા નિરાકાર છે. એ આત્મા જ આ શરીરને આકાર આપે છે, કારણ કે આત્મા પોતે સાકાર છે. હું સિદ્ધ કરીશ, તમે ટેન્શન ન લેતા. આત્માનો રૂપ છે. જેવી રીતે આ શરીરને કાન છે, નાક છે, આંખો છે, ઇન્દ્રિયા, એમ આત્મા નહીં તે એની સાઈઝના નાના નાના કાન, નાક, આંખ બધું જ છે. ભલે લાગે છે પ્રકાશ સ્વરૂપ, પણ છતાં એમાં આ બધી વસ્તુ છે. એ છે નાનો એવો, પણ બહુ શક્તિશાળી છે, કારણ કે ભગવાનનો અંશ છે ને. તો અત્યારે આપણા શરીરોને આકાર છે, શું કામ? કારણ કે આત્મા અંદર બેઠો છે, અને જો એ નીકળી જાય તો આકાર વિખાઈ જાય. કોઈની કબર ખોદીને ક્યારેક જોવો તો ખબર પડે આકાર ગયો ક્યાં. કેવલ કંકાલ ત્રીજી આકૃતિ મળે છે. સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે. આપણે કોટ પહેરી, સૂટનો જે કોટ હોય એ કોટ પહેરીને આપણે બહાર નીકળીએ. વિચારો, એ કોટ બહુ સુંદર લાગે. કોઈ વ્યક્તિ મળે તો કહેશે, અરે વાહ, તમારો કોટ બહુ સારો છે, ભાઈ ક્યાંથી લીધો, કેટલાનો લીધો, આ બધું આપણે પૂછપરછ કરીએ. તો એ કોટ જે છે, એ કોટનો જે આકાર છે, એ કોના કારણે છે? તત્વદર્શી માણસ હોય એ તો કહી દેશે કે કોટનો આકાર એ પહેરવાવાળા વ્યક્તિના કારણે છે, અને તત્વદર્શી નથી કે હે દરજી આપ્યો છે. આપણે કોટ પહેરીએ ત્યારે સારો લાગે ને, હેંગર ટીંગાડેલો હોય તો. આપણે પ્રેક્ટિકલ કરશું એક. અહીંથી તમે જ્યારે ઘરે જાવ, આજ કપડાં બદલો ને, તો જે શર્ટ તમે પહેર્યો છે કે ટી શર્ટ, અહીંથી છે ને બાજુવાળાને કહેજો એક એક ફોટો પાડીને દે તમારા મોબાઈલમાં. તમારો તમે જે કપડાં પહેર્યા છે એ કેટલા સુંદર લાગે, એનું એ કપડું એંગલ ઉપર ટીંગાડી દેજો, અને પછી પ્રશ્ન કરજો આકાર ગયો ક્યાં. કપડાનો આકાર જેમ વ્યક્તિને આભારી છે, એમ શરીરનો આકાર આત્માને આભારી છે. એટલા માટે સમસ્યા ઈ છે કે કાંઈ પણ આપણે પ્રશંસા કરવી, વાત કરવી હોય તો આત્માના વિષયમાં કરવી જોઈએ, નહીં કે શરીરના વિષયમાં. અને અહીંયા માહોલ શું જામ્યો છે, આ ભારત વર્ષમાં લોકો કોટના જ વખાણ કરે છે. માની લો તમે સૂટ પહેરીને કોઈના લગ્નમાં જાઓ અને યજમાન તમને એમ કે, અરે કોટ ભાઈ આવો આવો, અરે કોટ ભાઈ તમે આ થોડીક ચટણી ખીજામ નાખશો, આ સલાડ સારું છે, આ સ્વીટ આ ખીચામાં થોડું નાખો. કોટના જ વખાણ કરે, કોટને જ આદર આપે, અને તમને ન બોલાવે તો કેવું લાગે? કે કોટ મહત્વપૂર્ણ છે કે હું મહત્વપૂર્ણ છું? ભલે એ 25,000 સૂટ પહેરીને તમે ગયા હોય, પણ એ લગ્નનો યજમાન જો તમને ન બોલાવે અને તમારા કોટના વખાણ કરે, તો એ 25,000 એ દિવસે તમને 5 પૈસા જેવા લાગે છે કે નહીં? પછી ખર્ચા પણ કોઈ કામના નથી, કારણ અહીંયા વેલ્યુ મારી નથી. અને આપણે કંઈક એવું કરીએ છીએ, આ શરીરના વિષયમાં આપણે એટલી વાતો કરી, એટલા પુસ્તકો લખ્યા, આને હાચવવાના એટલા ટ્રાય કર્યા, અને હજી કરીએ છીએ. રાત પડે એટલે હું ઉડાવવાનું, હવાર થાય એટલે જગાડવાનું, વળી બાથરૂમમાં નાખવાનું, વળી એમાં પાણી નાખીને કંઈક ધોવાનું, પછી એને કંઈક ચોપડવાનું, વળી પાછું એને કંઈક પહેરાવવાનું, વળી અંદર કંઈક નાખવાનું, કંઈક કાઢવાનું. આ ધંધો આખું જીવન કરીએ કે બીજું કાંઈ, આ જ હાલે છે ને? કોઈ દિવસ એ વિચાર કર્યો કે આની અંદર હું પોતે
અર્થાત આત્મા બેઠો છું, આનો વિચાર કરીએ છીએ ક્યારે? કેવળ બસ આ શરીરને કેમ સજાવવું ને આનો શ્રીંગાર કેમ કરો આમાં નામાં, તે આ તો એક દી નષ્ટ થઈ જવાનો છે. આપણે વેલ્યુ કોટની કરીએ છીએ પણ પહેરવાવાળાની નહીં, આ સમસ્યા છે. એમ કિંમત આત્માની છે, શરીરની નથી. અને જે વ્યક્તિ આ જગતમાં તત્વદર્શી છે, જે ફિલોસોફર માને છે ને પોતાને, એણે આ ભગવદ્ગીતામાંથી સમજવાની જરૂર છે કે જ્યારે તમે આત્માના વિષયમાં બોલતા થાવ, જ્યારે આત્માના વિષયમાં સમજતા થાવ ને, ત્યારે તમે આ જગતના સૌથી સાચા ફિલોસોફર છો. હે, બાકી તો અમે જોયું છે. એક સત્ય વાત કહું, ધર્મ અને સંસ્થાઓનું દૂષણ જે આજનું છે એ શું છે? આજે સંસ્થાઓ અને ધર્મમાં મોટિવેશન શરૂ થયું છે. એ સંસ્થાઓ માનતી હશે, અમારા માટે ગર્વની વાત છે, પણ સૌથી મોટું કલંક છે આ ધર્મ ઉપર જે લોકો મોટિવેશનમાં લાગ્યા છે. અને આનું પ્રેક્ટિકલ ઉદાહરણ, મને એક વ્યક્તિ આ જગતમાં એવો બતાવો કે એણે મોટિવેશન સેમિનાર એટેન્ડ કર્યો અને એ માણસ કરોડપતિ થઈ ગયો હોય. કારણ કે કરોડપતિ થયા પછી આ જગતમાં બધા માણસો મોટિવેશન સ્પીકર બની જ જતા હોય છે અપને આપ. અને ગમે એટલું મોટિવેશન લઈ લ્યો, તમારા આત્માને એ જ્ઞાનથી શું લાભ છે એ પૂછો પ્રશ્ન. કારણ કે લાભ અહીંયા છે આમાં. હા, મોટિવેશન જેને ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે, એ કરી શકે. સારા વિચારો કોઈને આપીને પૈસા કમાવાતા હોય એ કરવાવાળા લોકો છે. પણ સાધુ અને આ ફિલ્ડમાં આવવું આ ધર્મથી વિપરીત વાત છે. આ જગતના મોટા મોટા મોટિવેશન સ્પીકરો ભગવદ્ ગીતાનો આશ્રય લઈ અને કહે છે કે અમારી સક્સેસનું રહસ્ય આ ભગવદ્ ગીતા છે. અને દુઃખી વાતનું લાગે છે કે જ્યારે લાલ કપડાવાળા સાધુઓ સ્ટેજ ઉપરથી મોટિવેશન આપે ત્યારે એના પ્રવચનોમાં નથી ભગવાન શબ્દ હોતો કે નથી અન્ય કોઈ ધાર્મિકતાની વાત, કેવળ આ જગતના ફાલતુ ઉદાહરણો આપે છે. આ માટે સાધુ થયા હતા સંસ્થાઓમાં. આ કામ સાધુઓનું, સાધુઓનું કાર્ય છે. સૌથી મોટું મોટિવેશન ભગવદ્ ગીતા, એને એઝ ઇટ ઇઝ આ જગતમાં પ્રચારિત કરવું. આ સિવાય કોઈ સાધુ થવાની જરૂર નથી. કોઈ તર્ક આપી શકે કે જીવાત્માની ઉપસ્થિતિમાં જ જો શરીરને આકાર મળે હે ને, તો પછી એવું કેવી રીતે બને કે આત્માને આકાર નથી? એક લોજિક છે, પહેલાં મેં જે તમને આપ્યું એક પ્રમાણની વાત, પણ આ એક લોજિક સમજો કે આત્મા જો શરીરને આકાર આપે તો એવું કેવી રીતે પોસિબલ છે કે આત્માને આકાર નહીં હોય? એનું સ્વરૂપ છે, એનું કદ છે, એની તે સાઈઝ પરિમાણ છે એનું. અને આ પરિમાણ કોણે આપ્યું છે? ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ આત્માની સાઈઝ કહે છે. બહુ સુંદર શ્લોક છે, જે લોકો નોટ કરી રહ્યા છે અને નોટ કરવા યોગ્ય છે, તમારી સામે છે સ્ક્રીન પર. બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ વિજ્ઞેય સચ અનંતાય કલ્પતે. આનો ગુજરાતી અર્થી છે, બાલાગ્ર શતભાગસ્ય, વાળના અગ્રભાગના 100 ભાગ કરવાના છે. વાળના નહીં હો, સમજો પહેલા, જાગો છો ને? ઓકે, વાળના અગ્રભાગના અર્થાત વાળનો જે પોઈન્ટ હોય એના 100 ભાગ કરવાના છે. આવું મશીન હજી સુધી વિજ્ઞાન જગતમાં નથી જે વાળના પોઈન્ટના 100 ટુકડા કરીએ. કે આ વિચાર આપણા ઉપનિષદનો છે. સાથે સાથે સમજતા જશો આપણું શાસ્ત્ર શું આપીને ગયું છે. જેને પરફેક્ટ સાયન્સ કહી શકાય ને, એ આ શાસ્ત્ર છે, એ વેદવ્યાસજીની કલમ છે. વાળના અગ્રભાગના 100, પછી 100 ટુકડા જે થયા ને, એ એક એક ટુકડાના પાછા 100, એટલે સાઈઝ કેવડી આવે ગણિત શાસ્ત્રીઓ? 10,000મો ભાગ. વાળના અગ્રભાગનો 10,000મો ભાગ એ છે બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. ભાગો અને જે ટુકડો આવે ને, જે પાર્ટ આવે, ભાગો જીવ સવિજ્ઞેય, જાણકાર લોકો આને આત્મા કહે છે. સચ અનંતાય કલ્પતે,
આનું પરિમાણ અનંત છે. કેટલું સૂક્ષ્મ છે, આપણું મનય કદાચ એટલું સૂક્ષ્મ નહીં જઈ શકે, એટલું સૂક્ષ્મ આ આત્મા છે. આત્માનું સ્વરૂપ કે સાઈઝ કોઈ પૂછે ને તો આ ઉપનિષદનું પ્રમાણ છે. કોઈ એમ કહેતા હોય કે આત્માનું કદ સાઈઝ પરિમાણ જોઈ નહીતર એને નિરાકાર સ્વીકારો, એના માટે આ શાસ્ત્ર પ્રમાણ છે આત્માની સાઈઝ. તો આપણો જે સેકન્ડ પ્રશ્ન, આત્મા સાકાર છે કે નિરાકાર, ક્લિયર? હવે તમારો શું મત છે? સાકાર છે. કેટલા લોકો માને છે આત્મા સાકાર છે? આટલા પ્રમાણ આપ્યા, હવે તો હાથ ઉપર કરો યાર. આટલી બધી આળસ હોય પછી હવે તો આખું ક્લિયર થઈ ગયું કે ભાઈ સાકાર જ છે. આગળ આપણો ત્રીજો પ્રશ્ન, આત્માનું સ્થાન. આપણે આત્મા છીએ, આત્મા સાકાર સ્વરૂપમાં છે, પણ એ આત્મા રહે છે ક્યાં? શરીરની અંદર. તો ઘણી વાર આ પ્રશ્ન આપણા મનમાં આવે છે, આત્મા રહેતો ક્યાં છે? તમારો કઈ વિચાર ખરો આની ઉપર, આત્મા ક્યાં રહે છે? દિમાગમાં. ના ભાઈ, એમાં હસવા જેવી શું વાત છે? એમણે પોતાનો મત રજૂ કર્યો. આત્મા દિમાગમાં છે. બીજો કોઈ? હૃદયમાં, શ્વાસમાં, સૂક્ષ્મ શરીરમાં. હે, આખા શરીરમાં વ્યાપ્ત છે. ઓર કોઈ ઉત્તર? નાભીમાં. આત્મા તો બહુ જગ્યાએ રહે છે બાપ, વિચારો. કારણ કે કોણે કોણે આ આત્માને ક્યાં નાખ્યો છે આનું કઈ નક્કી નથી. એમ બાંધી કે છે ઘરવાળીમાં રહે છે. વસે છે ભાઈ, કોકનો આત્મા વસે છે, આપણે હું કામ ના પાડવી. આનો એક અર્થ તો પાક્કો છે કે અહીંયા તમે જે લોકો બેઠા છો, તમે ગીતા તો ક્યારેય નથી વાંચી. એ એટલું કન્ફર્મ છે, કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે, હૃદય તિષ્ઠતિ અર્જુન. અર્જુન આત્મા જે છે ક્યાં રહે છે? હૃદય પ્રદેશમાં રહે છે. આ મેં વાત કરી હતી અગાઉના ગીતા કોર્સમાં હતી, એટલે એક પ્રશ્ન આવ્યો. પછી એમાં પ્રશ્ન એ હતો કે આત્મા જો હૃદયમાં રહે તો હૃદય બદલે ત્યારે એ ક્યાં જાય? જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે એ આત્માનું શું થાય? એટલે તમને એટલું હું કહી દઉં કે અહીંયા આવવાનો તમારો બેનિફિટ એ છે કે અમુક તો પ્રશ્ન તમારા મને કોઈ દી વિચાર્યા નહીં હોય. હે, આ પ્રશ્ન આપણે કે હૃદયમાં છે આત્મા, પણ તો હૃદય બદલે ત્યારે ત્યારે શું થાય? તો આને સમજી લઈએ આપણે. આત્મા હૃદયમાં રહે છે એનો અર્થ એ છે કે હૃદય જે છે ને એ આત્માનું સ્થાન છે. સ્થાનનો અર્થ જેવી રીતે તમે આ ખુરશી ઉપર બેઠા છો એવી રીતે આત્મા હૃદય પ્રદેશમાં રહે છે. ઓર સરળ આને સમજીએ, આપણે આપણી ફોર વ્હીલ લઈ અને એને રિપેરિંગ કરાવવા માટે ગેરેજમાં જઈએ. ફોર વ્હીલ આપણું શરીર છે અને એના ડ્રાઈવર એટલે કે આપણે આત્મા છીએ, બરાબર? હવે આપણે એ ગાડી લઈ અને ગેરેજમાં ગયા, ગેરેજમાં જેને કીધું આ ગાડીના ચારેય ટાયર બદલવાના છે, અથવા માની લો કે ડ્રાઈવર જે સીટ ઉપર બેઠો છે એને આપણે હૃદય માની લઈએ, તો આપણે ગેરેજમાં જેને કહેવી ગેરેજવાળાને કે આ જે સીટ ઉપર જે હું બેઠો છું આ સીટ બદલવાની છે, એટલે એ વ્યક્તિ શું કહે છે? કાંઈ વાંધો નહીં, સીટ હું બદલી આપીશ, તમે થોડી વાર અહીંયા બેહો, અહીં બાજુમાં હું સીટ બદલી આપું. એટલે એ ગેરેજવાળો શું કરશે?
જૂની સીટ કાઢી નવી સીટ નાખશે અને પછી પાછો કહે તમારી ગાડી રિપેર થઈ ગઈ છે, પેમેન્ટ ચૂકવો અને ગાડી લઈને નીકળી જાઓ. તો જ્યારે એ વ્યક્તિ ગેરેજમાંથી ગાડી પાછી લઈને આવે, પાછી લઈને આવે જ્યારે ગાડી, ત્યારે એ પાછો એ જ સીટ ઉપર બેસીને આવશે અને ગાડી ચાલશે. સેમ વસ્તુ બને છે જ્યારે હૃદય બદલાવવામાં આવે છે. અહીંયાથી વ્યક્તિ હોસ્પિટલમાં જાય, એનું હૃદય કાઢી લેવામાં આવે છે, ત્યાં સુધી આત્મા ત્યાં જ આસપાસ ક્યાંક રહેતો હોય છે. અને પછી ડૉક્ટરો જ્યારે ઓલું પ્લાસ્ટિકનું ફિટ કરી દે, પછી આવીને પાછો એમાં બેસી જાય, શરીર ચાલે છે. અને કોઈ વ્યક્તિ એમ કે આવું ન હોય તો મૃત્યુ પામેલા વ્યક્તિનું હૃદય બદલી નાખો, એ પાછો જીવતો થાય. કોઈ માણસ મરી જાય પછી એના બધા અંગ બદલી નાખો, હાર્ટ, કિડની, લીવર, માઇન્ડ, જે કાંઈ બ્રેઇન, મતલબ બધું જ ચેન્જ કરી નાખો, છતાં માણસ જીવિત થાય. કારણ કે આત્માનો એક ફિક્સ ટાઈમ હોય છે એક શરીરમાં રહેવાનો, અને એ ફિક્સ ટાઈમ સુધી જ તમે એનું હૃદય, પછી એકવાર પ્લાસ્ટિકનું નાખ્યું અને ભાઈ મરી ગયા, પછી પ્લાસ્ટિકનું નાખો કે સોનાનું નાખો, પછી માણસ જીવિત થાય નહીં. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ પ્રોસેસ છે, આ થિયરી છે. પણ આને આપણે સાચી કેમ માનવી? હાલો આ તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા. તો એક વારની વિદેશની બનેલી સત્ય ઘટના, લંડનની અંદર એક વ્યક્તિ ટેમ્પા ઉપર બેઠો હતો અને લોખંડના સળિયા ભરેલો એક ટ્રક એની આગળ જઈ રહ્યો હતો. હવે બન્યું એવું કે જે ટેમ્પા ઉપર બેસવાળો ટેમ્પો હોય નાનો અને ટ્રક ઊંચો, એ લોખંડના સળિયા અંધારામાં ખબર નહીં અને એ સળિયા એની આરપાર થઈ ગયા. ઇમરજન્સી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં લઈ ગયા પછી એનું ઓપરેશન થયું. સંજોગ વ્યક્તિ બચી ગયો. પણ એ વ્યક્તિ બચી ગયો એટલે પછી ડૉક્ટર જ્યારે એને બહાર લઈને આવ્યા ઓપરેશન થિયેટરમાંથી, ત્યારે એ વ્યક્તિએ ઓપરેશન જે કર્યું હતું એ એક એક વસ્તુનું વર્ણન એ વ્યક્તિએ કર્યું. ત્યારે ડૉક્ટરના મનમાં એક પ્રશ્ન થયો કે તું બેહોશ હતો, અમે જ્યારે તારું ઓપરેશન કર્યું ત્યારે તું અહીં બેભાન હાલતમાં હતો, તો પછી આ બધી તને ખબર કેવી રીતે પડી? ત્યારે એણે કીધું કે જે સ્ટ્રેચર ઉપર તમે મને સુવડાવ્યો હતો ત્યાંથી થોડા ઉપર રહી અને મેં આખું ઓપરેશન મારી જાતે જોયું છે. કદાચ તમને ઇન્ટરનેટ ઉપર આ કિસ્સો મળી જશે, સત્ય ઘટના છે બિલકુલ. અને આવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં પોતાના ઓપરેશન દર્દીએ પોતે જોઈ અને ડૉક્ટરને વર્ણન કર્યું હોય. થોડી વાર માટે આત્મા બહાર જઈને પાછો શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. તો આ પ્રમાણ છે કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તે આત્માના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. સમજી લો કે હૃદય આત્મા માટે એક બેસવાની ચેર છે, ખુરશી છે, બસ બીજું કાંઈ નહીં. સમજમાં આવ્યું? તો આ રીતે આત્માનું સ્થાન જે છે એ હૃદય પ્રદેશમાં નક્કી કરવામાં આવ્યું છે. અને જે ભાઈએ ઉત્તર આપ્યો કે આખા શરીરમાં વ્યાપ્ત છે એની વાત ખોટી નથી. આત્મા હૃદયમાં છે, પણ એ આત્માનો જે પ્રકાશ છે જેને આપણે ચેતના કહીએ છીએ એ ચેતના આખા શરીરમાં વ્યાપ્ત છે. આત્મા નહીં, ચેતના વ્યાપ્ત છે, જેની ચર્ચા આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. તો આ રીતે નાનો એવો સૂક્ષ્મ આત્મા શરીરની અંદર કાર્યરત હોય છે. તો આત્માનું સ્થાન ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ કે શરીરો બદલાય પણ આત્મા બદલાતો નથી. તો 2.13 બીજા અધ્યાયના 13 નંબર શ્લોકની અંદર ભગવાને કીધું, દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર નમોહિયતે. સ્લાઇડ ઉપર શ્લોક તમારી સામે છે, પણ આ સ્લાઇડની અંદર જે ફોટોગ્રાફ છે એ તમે જુઓ ધ્યાનથી. એક નાનો બાળક છે, એ ધીરે 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 યુવાન થાય છે, પછી વૃદ્ધ થાય છે, પછી મૃત્યુ, અને પછી પાછો એનો જન્મ, રીબર્થ, ફરીથી ક્રમ શરૂ થઈ જાય છે. તો અવસ્થા બદલાય કે શરીરો બદલાય પણ આત્માની અંદર કોઈ બદલાવ થતો નથી. આત્મા એવો ને એવો રહે છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. અને આ પ્રકારના શરીરોના પરિવર્તનમાં આ ફોટોગ્રાફ્સ તમને નેટ ઉપર અવેલેબલ છે. આ ફોટો તમે કદાચ લઈ અને ઘરે જોવો અને પછી નક્કી કરો કે આમાંથી હું કયા નંબરે પહોંચ્યો છું.
આમાં દેખાય છે આપણે ક્યાં ક્યાં છીએ. પોતપોતાની એજ પ્રમાણે નક્કી કરી લેજો આપણે ક્યાં પહોંચ્યા છીએ અને હવે આપણું કેટલું બાકી છે, હે ને, આ બેટરી કેટલીક વધી છે લો થવામાં. અને અંતે શરીર નષ્ટ થઈ જશે, પછી પાછો એ ક્રમ શરૂ થાય છે. અને પહેલા ફોટામાં ઉપર જુઓ, ફર્સ્ટ ફોટો જે છે ને એમાં ઉપર જુઓ તમે, કાંઈ દેખાય છે? ઉપર જે બાળકથી લઈ અને વૃદ્ધ, પછી ઓલી બાજુથી ફરીથી બાળક શરૂ થયા, અહીંયા વૃદ્ધાવસ્થા સુધી, એ ક્રમની ઉપર જુઓ પશુઓ છે. એટલે મનુષ્ય સિવાયની અન્ય જે યોનિઓ છે, અન્ય શરીરો છે, તો એમાંય તે ચાન્સ છે જવાનો. એવું નથી કે આ ક્રમ, આ સમજ માટે બતાવ્યું છે કે આ રીતે અવસ્થાઓ બદલાયા પછી તે આત્મામાં કોઈ બદલાવ આવતો નથી. તો જે પહેલો પ્રશ્ન આપણે ચર્ચા કરી કે આપણું સ્વરૂપ બદલાતું જાય, પણ આપણે અંદરથી તો એ અનુભવીએ છીએ કે હું બદલાણો નથી, એ આ વસ્તુ છે, આત્માનો ઓર એક પુરાવો છે. ક્લિયર? આગળ ઉપર ભગવાન આત્માનું એક લક્ષણ બતાવતા કહે છે, આત્મા અવિનાશી છે, બીજા અધ્યાયનો 23 નંબર શ્લોક. અને આ શ્લોક ભારત વર્ષના લગભગ સ્મશાનોમાં લખેલો છે. અને આનું અનુવાદ ઘણાને આવડતું હશે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, નચૈનમ ક્લેદયંતિ આપો, ન શોષયતિ મારુતઃ. હવે આપણે સમજવાના ઘણા બધા વિષયો આમાં નીકળશે આ શ્લોકથી. કે અત્યાર સુધી ભગવાને જે આત્માના લક્ષણો બતાવ્યા એમાં સૌથી મહત્વપૂર્ણ લક્ષણ જે છે એ આ શ્લોકમાં છે. ભગવાન કહે છે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી. એટલે પહેલી વાત, આ જગતમાં એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને કાપી શકે. નૈનમ દહતિ પાવક, આ જગતમાં એવી કોઈ અગ્નિ નથી જે આત્માને બાળી શકે. ન ચૈનમ ક્લેદયંત્યાપો, આ જગતમાં એવું કોઈ લિક્વિડ નથી કે જે આત્માને ઓગાળી શકે. ન શોષયતિ મારુતઃ, અને આ જગતમાં એવો કોઈ વાયુ નથી જે આત્માને સુખવી શકે. આ ચાર વસ્તુ ભગવાને આ શ્લોકમાં બતાવી છે. તો આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા પોઈન્ટ ઉપર, કે જીવાત્માને શસ્ત્ર દ્વારા છેદી શકાતો નથી. આપણે આને સમજવું પડશે સારી રીતે. શું કામ? કારણ કે માયાવાદી અને વૈજ્ઞાનિક, જેની ઉપર શિલ પ્રભુપાદજીએ વિશેષ પ્રહારો કર્યા છે, આ બંને વ્યક્તિના મત આપણે સમજશું આત્માના વિષયમાં. એ લોકો શું કહે છે? માયાવાદીઓ પરમ સત્યનું ખંડન કરે છે. માયાવાદી કોણ છે જાણો છો? સરળ ભાષામાં શંકરાચાર્યના જે અનુયાયીઓ છે એને માયાવાદી કહેવામાં આવે છે. પરમ સત્યનું ખંડન કર્યું છે એમણે. એમણે આત્માને વિચ્છેદિત બતાવ્યા છે, પરમ સત્યને વિચ્છેદિત બતાવ્યું છે. જ્યારે 2.12માં ભગવાને તો એ સિદ્ધ કરી દીધું કે એ તો અખંડ છે. વિચ્છેદિત બતાવવાનો અર્થ શુદ્ધ ગુજરાતીમાં સાવ સરળ રીતે હું તમને આ જો વાત સમજાવું તો, શંકરાચાર્યનો મત એવો છે કે પરમ સત્ય જે છે એ વિખંડનીય છે. અર્થાત આપણે ગણેશ ચતુર્થીએ લાડવા બનાવ્યા હોય, બરાબર, લાડવા ઉપર ખસખસ લગાડી દીધી હોય, અને એ લાડવાનો કોઈ જોરથી ઘા કરે એટલે લાડવાનું શું થાય? કણે કણમાં વિખાઈ જાય, એક એક કણ થઈ જાય ને લાડવાના. હવે લાડવો નહીં રહે. તો શંકરાચાર્યજી એવું કીધું કે પરમ સત્ય જે છે એ વિખંડિત થઈ ગયું છે અને એના ખંડ જે છે એને આત્મા કહેવામાં આવે છે. બરાબર? માની લો શંકરાચાર્યની આ વાત આપણે માની લઈએ તો સૌથી પહેલી વાત તો એ થાય ને કે પરમ સત્યને હથોડો મારવા ગયું તું કોણ? ત્યાં પરમાત્મા જો વિખંડનીય અને એના ખંડ આત્મા હોય તો એ પરમાત્માને હથોડો માર્યો કોણે ત્યાં, કે જેનાથી આ પરમાત્માના ખંડ થઈ ગયા નાના નાના? બીજી વાત કે ભગવાને તો અહીં કહી દીધું નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, અર્જુન આ આત્માને કોઈ દી કાપી એકાતો નથી. તો શંકરાચાર્ય પાસે એવું કયું મશીન હતું કે જેના દ્વારા એણે આત્માને કાપ્યો? વાત મગજમાં બેસે છે? આ પાછી થોડીક
સૈદ્ધાંતિક ચર્ચા છે, પણ આ સમજવું જરૂરી છે. કેમ? આ જગતમાં જાજા લોકો એવા છે, આત્મા પાછો પરમાત્મામાં ભળી જાય એટલે પાછા ભગવાન ઓરિજિનલ સ્થિતિમાં આવશે, જ્યારે બધા આત્માઓ મુક્ત થઈને ભેગા થાય ને ત્યારે. અને આ જ્ઞાને એવો ઉપાડો લીધો છે, આની પાછળ જ સત્યનું દર્શન છુપાયેલું છે. એમ બસ આપણે જીવનમાં કરવાનું શું? તાકે ભગવાનમાં ભળી જવાનું. કાપી જ શકાતો નથી, આત્મા વિખંડનીય છે જ નહીં, અને ભગવાને એ પ્રમાણ આપ્યું છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, આને ન કાપીએ કાંઈ તો ખંડ થવાનો પ્રશ્ન જ નથી. તો અહીંયા માયાવાદનું ખંડન સ્વયં ભગવાન કરી રહ્યા છે. અને હવે મત લઈએ આપણે વૈજ્ઞાનિકોનો, તો વિજ્ઞાનનું કહેવું એ છે, પહેલો પ્રશ્ન, આત્મા છે ક્યાં? કારણ કે વિજ્ઞાન એટલે જે ભાળે એ માને, ન ભાળે એ ન માને. તો એના માટે ઉત્તર આપણા ઉપનિષદ, પ્રાણે સ્થિતમ, આત્મા હૃદયમાં છે, પણ આ વાત માનવા એ તૈયાર નથી. તમે કયો એ રીતે નહીં ભાઈ? તો એક ઉદાહરણ દ્વારા એણે એક વિરોધ કર્યો છે આ આ મતનો. વિજ્ઞાને એવું કીધું કે તમે અળસિયાના બે ભાગ કરો તો બે જીવિત રહેવું, આત્મા કયા ભાગમાં ગયો હાલો નક્કી કરો. ગરોળીની પૂંછડી કાપો તો પૂંછડી હલે ગરોળી હલે? કાપેલી કોઈ? કારણ કે આ તો કાઠિયાવાડ છે ભાઈ, આમાં અનુભવી હોય. એ શું કહ્યું? આ આ એ એમ જ, એટલે ત્યારે ત્યાં આપણને ખબર હતી કે આ ગીતામાં ના પાડી છે આ કરવાની. એને એટલે આપણે અળસિયાના બે ભાગ કરેલા. ભાઈ ખેડૂત ભાઈ ખેતરમાં નીકળતા અને આ એક ઉદાહરણ તો પ્રકૃતિનું સમજ્યા, પણ હતું પાપ, અજાણતામાં કર્યું છે, આપણે કરેલું ચમતરે. ખોટું હું કામ કહેવું ભાઈ? તો વિજ્ઞાનનો આ મત છે કે ભાઈ તો બે હલે છે, ગરોળીની પૂંછડી હલે છે. તમે કયો છો? આત્મા એક હોય, આવામાં શું કયો છે? પણ સૂર્ય ઉગે એની પહેલાં આકાશમાં અજવાળું હોય અને સૂર્ય અસ્ત થાય ત્યારે અજવાળું હોય, એ તરત નથી વયું જતું. એની જેમ જે ભાગમાં આત્મા જાય છે એ ભાગ જીવિત રહે છે અને બીજો ભાગ અમુક સમય પછી મૃત, જ્યાં સુધી એમાં ચેતના છે ત્યાં સુધી જીવિત રહે, પછી મૃત થઈ જાય. ગરોળીની પૂંછડી અમુક સમય હલે, ચેતના જેવી પૂરી થાય એટલે એ પાછું નિર્જીવ થઈ જાય છે. ભાગ એ જ જીવિત રહે શરીરમાં જે ભાગમાં આત્મા છે. આને આ પશુઓની વાત જવા દો, આપણે મનુષ્ય ઉપર લઈ લઈએ. આપણે ક્યાંક જતા હોય ને આપણું એક્સિડન્ટ થઈ જાય, અકસ્માત થાય, અને અકસ્માત થઈ ગયા પછી આપણો પગ કપાઈ જાય, તો પગ કપાઈ ગયા પછી માણસ મરી જાય છે કે જીવતો રહે છે? અંગ કપાઈ જવાથી આત્મા કપાયેલો માનવામાં આવતો નથી. અંગ કપાઈ ગયું શરીર જીવિત રહે છે. કેમ? કારણ કે એમાં આત્મા છે. આત્મા જ્યાં સુધી શરીરમાં રહેવાની ઈચ્છા રાખે છે ત્યાં શરીર ભલે ગમે એમ કપાય, ગમે એ બાજુથી કપાય, પણ આત્મા છે ત્યાં સુધી જીવિત રહે છે. અને આત્મા નીકળી ગયો એટલે જીવન સમાપન. તો અહીંયા ભગવાન વાત એ કહે છે કે આત્મા જે છે એને કાપી નહીં શકાય. કોઈ એવું શસ્ત્ર આજ સુધી બન્યું નથી કે નહીં તો ભવિષ્યમાં બનશે. હવે આત્માને માની લો, વિજ્ઞાન એવું કહે કે અમારે આત્માને કાપવો, પણ પહેલાં પકડો જ ખરા. કારણ કે કાપવો હોય તો પહેલાં પકડવો પડે કે નહીં? આ આટલો ઝીણો એ કેવી રીતના પકડવાના? એટલે એને ટ્રાય કરી, એક માણસને મફતમાં મારી નાખ્યો બિચારાને, કાચની પેટીમાં પૂર્યો. અને આ પ્રયોગ તો જગ જાહેર છે. વિજ્ઞાનને એકવાર મનમાં વિચાર થયો કે આત્માને પકડવો જ ગમે ખરી, એકદમ એર ટાઇટ કાચની પેટીમાં એક ભાઈ મરવા ઉપર પડેલો, આમ 20-25 મિનિટમાં જાયો, નાખ્યો કાચની પેટીમાં, કરી દો પેક, આત્મા તોય વયો ગયો. કે સમય બગાડવાની જરૂર, અને સૌથી તો મગજ બગાડવાની જરૂર નથી. કારણ શું છે? એ લાખો કરોડો ડોલરનો ખર્ચો કરશે અને પછી હાથ તો કાંઈ લાગવાનું નથી. ભગવાને અહીંયા ગીતામાં કહી દીધું, નૈનમ છિંદંતી, આ કપાતો નથી, માની લ્યો, ખેલ ખતમ, વાત પૂરી ભાઈ, પ્રમાણિત છે. તમે જો અવકાશ વિજ્ઞાનમાં અત્યારે લાખો કરોડો ખર્ચા કરે, ચંદ્ર ઉપર ગયા, એ જ શાસ્ત્ર તો માનતું નથી વિજ્ઞાન ગયું હોય, પણ છતાં એ લોકો કહે છે કે અમે ગયા,
અરબો ડોલરનો ખર્ચો કરીને ગયા અને પછી અહીંયા આવ્યા તો એ પૂછ્યું, લાવ્યા હું? તાકે ઢેફું. અરે ભાઈ, કાઠિયાવાડમાં વયો જાને, કોરે કોરા પડ્યા છે ખેતરે એમના. ઢેફાટો તને અરબો ડોલરનો ખર્ચો કરી નાખ્યો, બોલો. કારણ શું છે? અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણમાં આવું થાય. સમજમાં આવ્યું? તો પ્રથમ પોઈન્ટ, શસ્ત્ર નહીં કાપી શકે. હવે બીજો પોઈન્ટ આ શ્લોકનો, નૈનમ દહતિ પાવક, અગ્નિ બાળી નહીં શકે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના અંતમાં, અંતિમ અધ્યાયમાં, સુખદેવ ગોસ્વામીએ 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે, અને એમાંથી એક નરક છે જેનું નામ છે કુંભીપાકમ. જે લોકો માંસાહાર કરે છે, જે લોકો માંસ ખાય છે, એ લોકોને આ કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે. અને ક્યાં સુધી? માની લો કોઈ વ્યક્તિ ગાયનું માંસ ખાય છે, તો એ ગાયના શરીર ઉપર જેટલા રૂવાડા છે એટલા હજાર વર્ષ એ વ્યક્તિને આ કુંભીપાક નરકમાં, જેવી રીતે એણે ગાયને ફ્રાય કરીને ખાધી છે એમ એને ફ્રાય કરવામાં આવશે. તો આ થાય કેવી રીતે? કારણ કે આત્મા તો સચ્ચિદાનંદ છે. તો વ્યક્તિને યાતના શરીર મળે છે, જે અંગૂઠા જેવડું હોય, એક અંગૂઠાની સાઇઝનું. કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ને, એટલે મૃત્યુ પછી એને તરત જ એક શરીર મળે, એને યાતના શરીર કહેવામાં આવે છે. આ ગરુડ પુરાણમાંય વર્ણન છે અને ત્રીજા સ્કંદમાં ભગવાન કપિલદેવે વર્ણન કર્યું છે. એ અંગૂઠાની સાઇઝનું જે યાતના શરીર છે, એ યાતના શરીરને લઈ અને યમરાજજીના દૂતો એને નરકલોકમાં લઈ જાય છે, અને ત્યાં એને પાપ કર્મની જે સજાઓ આપે છે. મારે તમને આ પોઈન્ટ એટલા માટે કહેવાનો છે કે એ શરીર ભૌતિક છે, યાતના શરીર જે મળે છે, તો ભૌતિક શરીરને કુંભીપાકમ નરકની અંદર તળવા છતાં જો એ મરતું ન હોય તો આત્મા કેવી રીતે મરી શકે? સચ્ચિદાનંદ કોઈ અગ્નિ એને કેવી રીતે બાળી શકે? સમજમાં આવી વાત? જે શરીરને આગ નથી બાળી શકતું, તો પછી આત્માને અગ્નિ કેવી રીતે બાળી શકશે? વિજ્ઞાન એવું માનતું હતું કે અગ્નિમાં જીવ નથી. બહુ વર્ષોથી આ મત હતો વિજ્ઞાનનો કે અગ્નિમાં જીવ નથી. પણ પછી એમને ખબર પડી કે ફાયર બેક્ટેરિયા છે, અગ્નિમાં જીવ છે. અને આ ખબર કેવી રીતે પડી? એક બહુ મોટી ફેક્ટરીમાં કેમિકલના બેરલ ભરેલા હતા. એવું કેમિકલ કે ગમે એની ઉપર નાખો તમે તો એ વસ્તુને ઓગાળી નાખે. અને એ કેમિકલના બેરલ વર્ષો સુધી પડ્યા રહ્યા એટલે એમાં જીવાત થઈ ગઈ કેમિકલની અંદર. અને એ વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કર્યો કે આ જલદ કેમિકલની અંદર આ જીવાણુઓ કેવી રીતે પોસિબલ છે. અને ત્યારે એમને આ વાત મગજમાં આવી કે અગ્નિમાં જીવ છે, અને એનું નામ એણે આપ્યું ફાયર બેક્ટેરિયા. હવે ગીતામાં ભગવાને પહેલે જ કહી દીધું હતું, ઇમમ વિવસ્વતે યોગમ, ચોથા અધ્યાયના આરંભમાં ભગવાને કીધું કે અર્જુન, આ જ્ઞાન જે હું તને આપું છું ને, એ કરોડો વર્ષો પહેલાં મેં કોને આપ્યું છે? સૂર્યદેવ વિવસ્વાનને. સૂર્યલોકના જે રાજા છે ને, એનું નામ છે વિવસ્વાન. વૈવસ્વત મનુના પુત્ર છે, સાતમા મન્વંતરના. એ વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું છે મેં. આ જ ગીતામાં છે, ચોથા અધ્યાયના આરંભમાં. 5000 વર્ષથી આ ગીતામાં લખ્યું છે કે અગ્નિમાં જીવ છે, પણ જ્યારે ઓલા કેમિકલમાં દેખાણા ને, ત્યારે વિજ્ઞાને માન્યું ના, ઓકે આમાં છે. એટલા માટે આ જ્ઞાનની જે પ્રમાણિકતા છે એ સમજવાનો વિષય છે. તો આપણે એવું માનતા હોઈએ છીએ કે સ્મશાનમાં કોઈને બાળી નાખીએ ને એટલે ખેલ ખતમ થઈ જાય. સ્મશાનમાં જ્યારે આપણે શરીરોને બાળવા જઈએ છીએ ને, વાળ બળે, ચામડી બળે, ખોપડી ફૂટે, પણ આત્માને કાંઈ અને થાય શું કામ? ભાઈ, એ તો વયો ગયો છે, એ ક્યાં છે ન્યા? તો આત્મા બળતો નથી. અને માની લો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે, ઘણા લોકો બળી જાય છે ને, પોતાના શરીરને બાળી દે છે, તો આત્મહત્યા કર્યા પછી પણ શરીર જ બળે છે, એ આત્માને કાંઈ વાંધો આવતો? માની લો એવું ન હોય કે કોઈ બેન બળીને મરી ગયા તો બીજા જન્મમાં એનો આત્મા કાળો આવશે, કારણ કે આગલા જન્મમાં બળ્યા હતા ને, તો બીજા જન્મમાં કાળો આત્મા આવ્યો. એવું આત્મા એની ઉપર કોઈ વસ્તુ અસર કરતી નથી. અને ત્રીજું એ છે, પાણી ભીંજવી શકતું નથી. હવે માછલી જે છે
એ માછલી આજીવન પાણીમાં રહે, જન્મે પાણીમાં અને મરે પાણીમાં, તો એનો આત્મા ભીનો થઈ ગયો છે ને પાણીમાં રહી રહીને. આ ભગવાને પાણીનું ઉદાહરણ અહીં એટલે લીધું કે માનો માછલીના શરીરમાંથી પછી કોઈ બીજા શરીરમાં જાય તો પછી ઓલો કમ્પ્લેન ન કરે ને આ ભીનો આવ્યો છે. પણ ભગવાને એના માટે સંતોષકારક રીઝન આપી દીધું કે ભાઈ ગમે એવા જળચરમાંથી આવે પણ એ કોઈ પાણી આ જગતમાં કોઈ દ્રવ્ય કે કેમિકલ એવું નથી કે જે આત્માને ભીંજવી શકે. અને ન શોષ્યતી મારું તહ, ચોથી વસ્તુ આ ભીંજવે નહીં. એનું એક એક્ઝામ્પલ તમને આપું, જો બહુ સુંદર કથા છે ભાગવતમાં. ભગવાન શ્રી કૃષ્ણના જે ગુરુ હતા સાંદિપની મુનિ, અને સાંદિપની મુનિનો એક પુત્ર સમુદ્રમાં ડૂબવાથી એનું મૃત્યુ થઈ ગયેલું. પછી જ્યારે કૃષ્ણ બલરામ ગયા અને ગુરુને કીધું કંઈક દક્ષિણા તો અમારે આપવી જોઈએ, પહેલાં જ ગુરુએ ના પાડી, પણ ગુરુપત્નીએ કીધું ઓલો પુત્ર વયો ગયો ને દઈ દે છે, કેમ આ ભગવાન છે. સાંદિપની મુનિ થયું હાલો ને આપણે ટ્રાય કરી જોઈએ શું વાંધો છે આમાં. એણે કૃષ્ણને કીધું કે મારો જે મૃત પુત્ર છે એને લેતા આવો. તો ભગવાન ગયા એ સમુદ્રમાં પાંચ જન્ય અસુરના પેટમાં, એને પાંચજન્ય નામનો જે અસુર હતો શંખના રૂપમાં હતો, પણ એને જ્યારે ભગવાને પૂછપરછ કરી તા કે એને તું ખાઈ ગયો દી, તો હવે ક્યાં હશે? યમરાજજીને પૂછો એ કે એને ખબર હોય અત્યારે ક્યાં છે, એ અકાઉન્ટ તો એની પાસે છે. ગયા કૃષ્ણ બલરામ બે યમલોકની અંદર અને યમરાજજીને કીધું કે ઓલો ભાઈ છે ક્યાં, લાવો એને લઈ જવાનો છે પાછો. લઈને આવ્યા ભગવાન, જેટલા વર્ષનો જેટલો થયેલો હોવો જોઈએ એ જ ઉંમર, એ જ સાઈઝ શરીર ભગવાનને નવું આપ્યું, પણ એનો એ આત્મા લાવી અને ભગવાને એ ગુરુપુત્રને સાંદિપની મુનિને આપી દીધો, આ તમારો પુત્ર. તો પછી એ પુત્રએ ક્યારેય સાંદિપની મુનિને એવું ન કીધું કે ઓલો રાક્ષસ મને ખાઈ ગયો હતો દરિયામાં, આટલા વર્ષો સુધી હું રહ્યો, ભીનો થઈ ગયો છે મારો આત્મા નથી. તો કોઈ દ્રવ્ય ભીંજવી નહીં શકે, પવન સૂકવી શકતો નથી. આવું ભીનો ન થયો તેને હું કહું હું કામ? પહેલી વાત તો એ છે, જે ભીનો થયો જ નથી એને હું કહું હું કામ? પણ ભગવાને કીધું ભાઈ કોઈ કોક હે, કારણ કે નોટોની તો તાણ નથી હે. આ નોટ હોય એનોય વાંધો નહીં, હાડા હાથની હોય, અઢી આમય ઘટે અઢી આમય ઘટે, અને ત્રીજું પાછી ફાટેલી હોય, આ લોચો અહીંયા છે. એટલે ભગવાને કીધું ક્લિયર કરી દેવી એટલે ઉપાધિ નહીં. પછી એણે કીધું ભાઈ પવન સૂકવી ન શકે, તો હિરણાક્ષનો જે પુત્ર છે હિરણ્યકશિપુ એનો ભાઈ છે હિરણાક્ષ, અને હિરણાક્ષના પુત્રનું નામ છે ઉત્કચ. આ ઉત્કચ હવે અસુરના છોકરાને શું ભાન હોય, લોમસ ઋષિના આશ્રમમાં ઘૂસી ગયો એકવાર. હવે એની રમત હું હૂજી જઉં, બધા ઝાડવા બાળી દીધા બોલો. હવે ઋષિ મુનિઓના આશ્રમના વૃક્ષ કોઈ બાળી દે એટલે ઋષિએ શ્રાપ આપી દીધો કે તું હવા થઈ જા, એ વાયુ, તારું કોઈ શરીર નહીં રહે, કેવલ સૂક્ષ્મ શરીરમાં આત્માને લઈ અને તું ફરતો રહીશ. સૂક્ષ્મ શરીરમાં એ ભરી રહ્યો હતો અને એણે બહુ પ્રાર્થના કરી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો, આનો કંઈક ઉપાય. ત્યારે એણે કીધું કે દ્વાપર યુગની અંદર નંદભવનમાં જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણ આવે ત્યારે તું એક ગાડાની અંદર છુપાઈ લેજે, જ્યારે એ કૃષ્ણને ગાડા નીચે સોડાવવામાં આવે ત્યારે તું એમાં છુપાઈ જાજે, એટલે તારો ઉદ્ધાર થઈ જશે. અને શક્તાસુરના રૂપમાં ભગવાને ઉદ્ધાર કર્યો. લોમસ ઋષિએ આપેલો શ્રાપ અને શક્તાસુરના રૂપમાં આનો ઉદ્ધાર, એની વચ્ચે સમય ગયો 15 કરોડ વર્ષ. 15 કરોડ વર્ષ એ હવાના રૂપમાં રહ્યો, પણ એનાથી એવું ન થયું કે આને સૂકવી નાખ્યો છે હવાએ. તો આ રીતે ભગવાને આ શ્લોક દ્વારા આત્મા જે અવિનાશી છે એ વાતને રજૂ કરી. આગળ ઉપર ભગવાન કહે છે આત્મા સનાતન છે. તો સનાતનના લક્ષણો અહીંયા બતાવેલા છે, જુઓ સાઈડમાં તમે. સનાતન કહેવાનો અર્થ છે, ભગવાને કીધું એ અજન્મા છે,
આત્મા કોઈ દિવસ જન્મ લેતો નથી. અને પહેલાં આપણે ગર્ભની સ્થિતિના વર્ણનમાં સાંભળ્યું કે એ બહારથી આવે છે, જન્મ માત્ર શરીર લે છે, આત્મા નથી લેતો. તો વિચારવાની વાત એ છે, આ જ ગીતાના 2.27 નંબર શ્લોકમાં ભગવાને કીધું કે હે અર્જુન, જે જન્મે ને એ મરે છે, અને જે મરે એનો પાછો પુનર્જન્મ થાય. તો હવે અહીંયા વિચાર કરો કે આ શ્લોક ભગવાન કોના માટે બોલી રહ્યા છે, આત્મા માટે કે શરીર માટે? ભગવાને શું કીધું? જે જન્મે છે એ મરે છે, તો જન્મ કોણ લે છે? શરીર. તો મરશે કોણ? શરીર. તો રોવો શું કામ? નોલેજ નથી એટલે. પણ એવું નહીં કરતા કે આપણા પિતાજી વયા ગયા હોય અને આપણે ચૂપચાપ બેઠા હોય, આના બાપા મરી ગયા તો એ રોતો નથી. પ્રભુજીએ ગીતા કોર્સમાં કીધું, જે જન્મે એ મરે, મારી મારીને પાડી દે હે કોક. સમજવાનો વિષય છે, આ જ્ઞાનને આમ એપ્લાય નહીં કરતા ગમે ત્યાં, નહીતર લોચો ઊભો થાય. જ્યાં લાગણી ભાવ છે એને રોકવાની વાત નથી, તત્વજ્ઞાન છે. જે જન્મે છે એ મરે છે, અર્થાત શરીર જન્મે છે એટલે શરીર મરે છે, આત્મા મરતો નથી. મ્રિયતે શબ્દથી ભગવાને સિદ્ધ કર્યું કે આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય, ત્રિકાળ જગતમાં એ અસ્તિત્વ ધરાવે છે. ત્રણેય સમયમાં, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણેય કાળમાં આત્માનું અસ્તિત્વ રહે છે. અને ન તો એ પહેલાં ઉત્પન્ન થયો છે, ન અત્યારે એને ઉત્પન્ન કરી શકાય છે, કે ન તો ભવિષ્યમાં એને ઉત્પન્ન. ઇન શોર્ટમાં, આત્માનું મેન્યુફેક્ચરિંગ કોઈ દી કરી શકાતું નથી. આત્માને કોઈ બનાવી ન શકે ક્યારેય, ત્યાં સુધી કે ભગવાને નહીં. અને જો એ આત્માને બનાવી શકતા હોય તો સાંદિપની મુનિના પુત્રને લેવાય યમલોક શા માટે જાત? ન્યાજ નવો ઉત્પન્ન કરીને નો આપી દે તાલ્યો આ તમારો. ભગવાન શરીરો બનાવી શકે, આત્માનું મેન્યુફેક્ચરિંગ ભગવાને નથી કરી શકતા. આત્માના લક્ષણ સ્વયં ભગવાને આ શ્લોકમાં સિદ્ધ કર્યું છે. નવો આત્મા નિર્માણ નહીં થાય. બ્રહ્મ વિમોહન લીલા તમે જાણો છો, ભાગવતમાં બ્રહ્માજીએ કૃષ્ણના વાછરડા અને એના ગોપ સખાઓને ચોરી કરી લીધી, અને આ બાજુ કૃષ્ણએ એ ગોપ સખાને વાછરડાઓનું રૂપ બનાવ્યું હતું, પણ આત્મા તો નવો બને નહીં. હવે આ બનાવવા કોને? ત્યારે અનંત બ્રહ્માંડોમાંથી પોતાના વિષ્ણુ સ્વરૂપને બોલાવી અને એ પોતાના જ સ્વરૂપને વાછરડા અને ગોપ સખાઓ બનાવી દીધા ભગવાને. શ્રીમદ ભાગવત આ પ્રમાણ છે કે ભગવાનની લીલાઓથી આ વાત સમજાય છે કે ભગવાને તે આત્માનું નિર્માણ કરી શકતા. જેમ ભગવાન સચિદાનંદ છે, એમાં આત્માય તે સચિદાનંદ છે, શાશ્વત, હંમેશા રહેવા વાળો છે, પુરાણ. આનાથી જૂનું આ જગતમાં બીજું કાંઈ, ઘણાને એન્ટિક વસ્તુ જોવાનો શોખ હોય, જૂની વસ્તુ, સૌથી એન્ટિક આત્મા છે. હે, આ ભગવાન કહે છે, પુરાતન અહીં લખ્યું છે યાર, વાત ખોટી, ગીતાના શબ્દ શબ્દ જ જાય છે. પુરાતન, સૌથી જૂનો છે એ આત્મા. અને શરીરો નષ્ટ થયા પછી, ન હન્યમાં ને હન્યતે, આજે શરીરોને હણી શકાય પણ આ આત્માને કોઈ હણી શકતું નથી. તો આ રીતે ભગવાને આત્માના લક્ષણો ગીતામાં બતાવ્યા છે. આ બધા લક્ષણો એવા છે કે આની ઉપર બહુ મોટી વ્યાખ્યાઓ થઈ શકે, પણ સમયના અભાવમાં મેં માત્ર પરિચય આપ્યો છે આનો. તમે બધા ભગવદ્ ગીતામાં ઘરે આને વાંચો, આનો અભ્યાસ કરો, તો આ બધું તત્વ સમજમાં આવશે. કારણ કે આ એવા શ્લોકો છે જે એક એક શ્લોક ઉપર મેં પોતે એક એક કલાક સુધી વ્યાખ્યાઓ કરી છે, આ એક શ્લોક ઉપર. જ્યારે આપણે તો અહીંયા અનેક શ્લોકો એક સાથે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આવી રીતે બીજા અધ્યાયના 11 નંબરથી લઈ બીજા અધ્યાયના 30 નંબર શ્લોક સુધી આત્માના જે કાંઈ લક્ષણો છે, આત્માના વિષયમાં તમારા જે કાંઈ પ્રશ્નો છે, એ બધાનું સોલ્યુશન ભગવાને ભગવદ્ ગીતામાં કરી દીધું છે. હવે રહી વાત અંતિમ, એના પછી આપણે પૂરું કરીશું કે શું આત્મા એ જ પરમાત્મા છે. આ પ્રશ્ન અને આ સ્લાઇડ
આમાં સમજવાનો વિષય એ છે, આ ઉદાહરણ દ્વારા, આ ઉપનિષદનું ઉદાહરણ છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, એક વૃક્ષ ઉપર બે પક્ષી છે. એક પક્ષી ફળ ખાય છે અને બીજું એને જોવે છે. તમે જુઓ ઉપર, બહુ સરળ અને સિમ્પલ વાત એ છે કે એક શરીરની અંદર બે ચેતન તત્વ છે, એક આત્મા અને બીજું પરમાત્મા. અને એ જે ઝાડ છે ને, જે વૃક્ષ, એ આપણું શરીર છે. આ શરીરમાં આત્માની સાથે પરમાત્મા એ તે અંદર નિવાસ કરે છે. પણ એ પરમાત્મા કોણ છે આ બે પક્ષીઓમાંથી? જે ફળ નથી ખાતું એ, એનો અર્થ તમે ચિત્ર ધ્યાનથી જોવો છો અને જાગો છો. ઉત્તમ. ફળ નથી ખાતું ને એ પરમાત્મા છે, અને જે ફળ ખાય છે એ પક્ષી જીવાત્મા છે. આ જગતમાં આવી અને કર્મનો જે ભોગ કરે છે એ પક્ષી એટલે જીવાત્મા, અને એ કર્મના સાક્ષી તરીકે એ શરીરમાં આત્માની સાથે રહી અને કર્મ અનુસાર એને ફળ પ્રદાન કરે એ છે પરમાત્મા. એટલે આત્મા ઇજ પરમાત્મા, કોઈ સત્ય સિદ્ધાંત નથી. આગળ આપણો વિષય આવશે ભગવાન કોણ છે, એમાં આની હું ડિટેલ વ્યાખ્યા કરીશ, આત્મા શું છે અને પરમાત્મા શું છે. તો આપણો જે આજનો વિષય હતો, આપણે કોણ છીએ, તો એનો ઉત્તર આપણને પ્રાપ્ત થયો, આપણે આત્મા છીએ, આપણે આ શરીર નથી. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. છે પ્રશ્નો આજે કોઈના? બધાને નિવેદન, બેસો, સ્થાન જાળવી રાખો. જ્યાં સુધી કોઈને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે સીટ ન છોડવી. અને પ્રશ્નો એ છે તો હું બે મિનિટ ખાલી પ્રશ્નો લઈ લઉં, થોડા ચાર પાંચ જ છે, બહુ જાજા નથી. એક શરીરમાં બે આત્મા રહી શકે કે નહીં? ઉત્તમ પ્રશ્ન છે. એક શરીરમાં બે નહીં, અસંખ્ય આત્માઓ રહે. આપણે શરીર માટે ઉદાહરણ કયું લીધું હતું? શરીર માટે ગાડીનું, ફોરવ્હીલ. એક ફોરવ્હીલમાં એક જણો બેહે કે જાજા બેહે? જાજા બેહે કે ને. પણ એ ફોરવ્હીલમાં માની લો કે એક ફોરવ્હીલમાં 10 જણા બેઠા છે. તમે એવું સમજો કે આપણે કાઠિયાવાડમાં છીએ, ફોરવ્હીલના કોઈ મોડલ અવેલેબલ નથી, મારુતિ 800 છે, અને આપણે 8 જણાને ક્યાંક જવું છે, અને એક જ ગાડીનો સમાવેશ છે. 8 જણા આપણે એક ગાડીમાં આવી ગયા, બરાબર. હવે જેમ બેઠા એમ, બે આગલી સીટમાં 4 વાહે, એક ડ્રાઈવર, ગમે એ રીતે 8 જણા અંદર આપણે એડજસ્ટ થઈ ગયા. આમાંથી ડ્રાઈવર કોણ હશે ગાડી ચલાવવાળો? એક. એવી રીતે આ શરીરને ચલાવવાવાળો એક મુખ્ય આત્મા હોય છે, જ્યાં શરીરને ચલાવે છે. બાકી તો આપણા લોહીમાં અનેક જીવો છે. રિપોર્ટ કરાવો તો નહીં થતા બેક્ટેરિયા, એ શું છે? એ આત્માઓની આમાં તાણ નથી, પણ આ શરીરને ચલાવવાવાળો એક મુખ્ય આત્મા હોય છે, અને એ આપણે પોતે છીએ. અત્યારે આ શરીરના ડ્રાઈવર આપણે પોતે છીએ. એટલે એક શરીરમાં બે નહીં, જેટલા રાખવા હોય એટલા રહે. આમાં અનલિમિટેડ સ્પેસ આવે. કોઈના શરીરમાં આત્મા આવે છે અને એ બધું બોલે છે, આ સંભવ છે? આવું હોઈ શકે કે કેમ? હોવું તો જોઈ ના. એનું કારણ છે કે આ મેં સાંભળ્યું છે. હું જ્યારે બહુ નાનો હતો, અમારા ઘરની બાજુમાં એક 20-22 વર્ષનો યુવાન અહીંયા ભરૂચ આગળ નાહવા ગયા હતા, અને એક્સપાયર થઈ ગયો. તો એની જ્યારે વિધિ ચાલતી હતી, તો એ સમયમાં જે વ્યક્તિના શરીરમાં એણે પ્રવેશ કર્યો ને, તો અવાજ અહીંયાનો, જે વ્યક્તિ મરી ચૂક્યો છે એ વ્યક્તિના વોઇસમાં એ બોલી, અને આ લોકોએ જે કાંઈ પ્રશ્નો પૂછ્યા એના ઉત્તર એણે આપ્યા. આ મારો પર્સનલ અનુભવ છે, એટલે એ તો સંભવ છે કે ભાઈ આત્માઓ આવતા હશે. એવું જોવામાં આવે છે કે મરી ગયેલા વ્યક્તિ આપણને નડે છે, એ વાત સાચી ખોટી? તમારે જવાબ દેવાનો, તો મને શું કામ લખીને આવ્યું ભાઈ? આત્માઓ આવે છે એ કોઈ ગલત વાત નથી, એનું તે એક વિજ્ઞાન છે. પણ એ પછીના ક્યારેક કોર્સમાં વિષય આવશે ત્યારે આની ઉપર ડિટેલ ચર્ચા કરશું કે આ વસ્તુ હકીકત શું છે. કારણ કે અત્યારે એટલો સમય નથી કે આનો હું તમને ઉત્તર સમજાવી શકું. એટલે નડે છે એ વાત શા માટે નડતર છે, અને એ વસ્તુને કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે, આ બેયનું સોલ્યુશન શાસ્ત્રમાં છે.
તો એની આપણે નેક્સ્ટ ટાઈમ અથવા આવનારા દિવસોમાં જ્યારે કોઈ ટોપિક વહેલા પૂરો થશે અને સમય મળશે તો એમાં આપણે આ પ્રશ્નની ચર્ચા કરશું. અને વ્યક્તિ મરી ગયા પછી ભટકે છે કેમ? બહુ બધું એણે અહીંયા મહેનત કરી હોય છે, શરીરોમાં, પરિવારમાં અને ધનમાં એની આસક્તિ હોય છે, અને આસક્તિ માટે થઈ અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી 100 વર્ષ પિતૃ બનીને રહે પછી અને બીજું શરીર પ્રાપ્ત થાય છે, અને ત્વરિતય ઘણાના પુનર્જન્મ છે. તો આવું કેમ? તો એની ચર્ચા આપણે આવતીકાલનો ટોપિક આપણો છે પુનર્જન્મ, રી ઇન્કાર્નેશન. તો એમાં આપણે ચર્ચા કરશું પુનર્જન્મમાં આ વસ્તુ કેવી રીતે બને છે. ઓકે, હરે કૃષ્ણ, ખૂબ ધન્યવાદ આ પ્રશ્નો જેમણે આપ્યા છે. હા, હવે કોઈ પ્રશ્ન હોય તો માઇક આપો, કોઈને પ્રશ્ન ના, તમે લખીને આપો એ સારું છે, કારણ કે માઇકમાં આપવા જવામાં ટાઈમ વધારે વેસ્ટ થશે. તમે કહ્યું કે આત્મા નવો ઉત્પન્ન થતો નથી, તો મનુષ્યની વસ્તી દિવસે દિવસે ખૂબ જ વધતી જાય છે, તો એ શરીરોમાં નવા આત્મા ક્યાંથી આવે છે? રમેશજી, હા, તમારી જિજ્ઞાસા ઉત્તમ છે. અત્યારે આપણને એવું લાગે છે વસ્તી વધી રહી છે. તમે મહાભારતનું જો અધ્યયન કરો, 64 કરોડ સૈનિકો પાયદળ ખાલી કુરુક્ષેત્રમાં લડવાવાળું હતું, તો ભારત વર્ષમાં કેટલા હશે? અને 56 કરોડ યાદવો હતા. આ બધા આંકડાઓ છે. વસ્તી વધારો થાવો ઘટાડો થાવો એ નવા આત્માના મેન્યુફેક્ચર ઉપર આધારિત નથી. મેં એક વાત કીધી વચ્ચે કે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ, આ બ્રહ્માંડનું જે આ અવકાશ જે છે ને, અનંત જીવો ભટકે છે, એમાંથી શરીર લીધેલા તો બહુ ઓછા છે, ટકાવારીમાંય ગણતરી નથી. એટલા મિનિમમ જીવો પાસે શરીર છે, અને શરીર વગરના જીવ અનલિમિટેડ છે. હવે આની સંખ્યાનો એક આપણે વૈજ્ઞાનિક રીતે જો આની માપણી કરીએ તો 1 ચોરસ સેન્ટીમીટર જમીનના ટુકડામાં કેટલા જીવો હોય, કદી માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો કેટલા જીવાણુઓની, હજારો હજારો જીવાણુ છે. તો તમે વિચાર કરો આ જગતમાં આત્મા કેટલા હશે? અનંત છે. ભગવાન સિવાય કોઈ નથી જાણતું કે આત્મા કેટલા છે, અનંત, પણ તોય એની સંખ્યા ફિક્સ છે. એકય નવો ઉત્પન્ન થતો નથી કે આમાંથી એકય નાશ થતો નથી, આટલા સૂક્ષ્મ છે, પણ એકય ક્યારેય ખોવાઈ જતા. અને ભગવાન જુઓ, આ બધા એકે એકની ડિટેલ એને એકલાને ખબર છે બધી, સમજે? એટલે આત્મા નવો ઉત્પન્ન થવાનો નથી એ ટોપિક. અહીં તમે ખાલી એટલું સમજો કે સચ્ચિદાનંદ તો એમાં જે સદ તત્વ છે ને, શાશ્વતતા છે. અને શાશ્વત વસ્તુ એને કહેવાય કે જેનો કોઈ નાશ ન કરી શકે, કે જેને નવું કોઈ ઉત્પન્ન ન કરી શકે. નહીંતર એ સત તત્વ જે લાગ્યું ને, એની ઉપર ચોકડી મારવી પડે. જો આત્મા નવો મેન્યુફેક્ચરિંગ થાય તો આ સત તત્વ જે છે એમાંથી માઇનસ કરવું પડે, એને કાઢી નાખવું પડે. કારણ કે સતનો અર્થ જ છે શાશ્વત. અહીં ભગવાને કીધું ને, આપણે સ્લાઇડમાં જોયું, શાશ્વતય છે અને સનાતનય છે. એટલા માટે આત્માનું મેન્યુફેક્ચરિંગ સંભવ નથી. જે કંઈ જીવો અત્યારે આવી રહ્યા છે એ બધા પોતપોતાના કર્મ અનુસાર આવે છે, અને કર્મ અનુસાર જ અહીંથી જાય છે. ક્લિયર? હરે કૃષ્ણ.